નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે સુંદર રીતે ચાલી રહેલ પ્રકલ્પ અસ્મિતા વિશેષ સંવાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે નાના હતા ત્યારે જે લોકોને આપણે જોયા હતા, જેમની કલાને આપણે સાંભળી હતી અથવા થોડી પહેચાની હતી, એ લોકો અત્યારે ક્યાં હશે? હું યાદ કરાવું કે આપણા મહોલ્લાની અંદર મદારી બહુ જ આવતો, પેલા નટ લોકો આવતા, એ હવે જોવા નથી મળતા. આપણને એમ લાગે કે એ વિશ્વના પટ ઉપર નહીં હોય, હવે શું હશે એનો? તો આવા આપણા વિસ્મયના પ્રશ્નોના જવાબ શોધવામાં જેણે જિંદગી ગુજારી છે, એવું એક વ્યક્તિત્વ આજે વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મારે એમ કહેવું હોય તો કહી શકું કે ભારત વર્ષના સન્નિષ્ઠ અને અગ્રીમ હરોળના લોકકલાવિદ શ્રી જોરાવરસિંહજી જાદવ આજે મારી સાથે છે. આમ તો એમનો પરિચય ઘણો લાંબો છે અને જેમ જેમ આપણે એમની વાત જાણતા જઈએ એમ એમ આપણને પ્રશ્નો થાય, તો એ બધા જ પ્રશ્નોના ઉત્તર એના જીવનમાંથી મળે છે. મને એવું લાગ્યું કે જેની આગળ લોક શબ્દ લાગે છે એવી કેટલીય બાબતો સાથે એમનો જીવંત સ્પર્શ છે. લોક કલાની વાત કરીએ, લોકવાદ્યની વાત કરીએ, લોક સંગીતની વાત કરીએ, લોક શિલ્પની વાત કરીએ, કોઈ પણ સાથે, એટલે કે જે ખરેખર તળના લોકો છે, જેને આપણે લોક કહીએ છીએ, જેમ અંગ્રેજીમાં આપણે ફોકલોર કહીએ છીએ, લોકકથાઓ, તો આ જે તળના લોકો છે એ તળના લોકોને તળથી ઉપાડીને વિશ્વના રંગમંચ ઉપર મૂકવાનું કામ જેમણે સુપેરે બરાબર બજાવ્યું છે અને આજે એ 83 વર્ષની ઉંમરે પણ એટલા જ યુવાન છે. કારણ કે આ બધા કલાકારોની વચ્ચે તેઓ જીવે છે અને કલાકારો માટે થઈને એમણે પોતે સ્વયં ફાઉન્ડર બનીને, સ્થાપક બનીને સંસ્થાની સ્થાપના કરી છે. હું વિશેષ વિગત આપવા કરતાં મારી સાથે ઉપસ્થિત આદરણીય શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબનું આપણા સૌ વતી હાર્દિક સ્વાગત કરું. સર નમસ્કાર. નમસ્કાર ભદ્રાયુભાઈ. આપ અહીંયા પધાર્યા છો એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે અને મને ખ્યાલ છે કે આપ અત્યારના ભારત સરકારના સંગીત નાટ્ય એકેડેમીના વાઇસ ચેરમેન છો. જી. એટલે આપની ઉપર કાર્યભાર પણ આ ઉંમરે સુંદર રીતે ચાલ્યો રહ્યો છે, પણ આપ એને સહજતાથી વહન કરો છો. થોડા સમય પહેલા જ આ પ્રવાસમાં હતા અને આજે અમારા માટે સમય કાઢ્યો છે એ બદલ હું આભાર વ્યક્ત કરું. થેન્ક યુ. અને આપની સાથે નિજી જીવન અંગે, જીવન યાત્રા અંગે મારે થોડા પ્રશ્નો છે. જી. પ્રશ્ન એટલે સહજ છે કે અત્યારે જે હું જોરાવરસિંહજી સાથે બેઠો છું, એમનું બાળપણ કેવું હશે? એમના માતા પિતા એ કેવી રીતે ઉછેર્યા કે એ આગળ ધપતા ધપતા લોક સુધી પહોંચ્યા? ખરેખર તો હું ધરતીનો પુત્ર છું. ભાવનગર રોડ ઉપર ધંધોકા તાલુકાનું ખોબા જેવડું આકરું ગામ, આકરું ગામના એક ખેડૂત પરિવાર, દાનુભાઈ જાદવ અને પાંબા, એ પરિવારમાં 10 જાન્યુઆરી 1940માં મારો જન્મ થયો અને એ જ અમારી ભાલની ધરતીની ધૂળમાં આવરોટીને ઉછેર્યો. મારું બાળપણ ત્યાં આકરુમાં જ વીત્યું. 4 ધોરણ સુધી તો હું આકરુમાં જ હતો, પણ નાનપણમાં મારા પિતાશ્રી દાનુભાઈ જાદવ એ ખેડૂત તો હતા, પણ એમની સાહેબ કોઠાસૂઝ બહુ જબરી હતી. એમને ઉત્તમ ઓલાદના બળદો પાળવા, ઉત્તમ ઓલાદના કાઠિયાવાડી અશ્વો રાખવા, એના શણગારો રાખવા, બળદોના શણગારો રાખવા, સારી જાતના હથિયારોનો એમને ખાસો શોખ. એને કારણે અમારે ત્યાં મારા પિતાશ્રીની રોટલો મોટો,
આબરૂ એમની એનાથી પણ મોટી. એને એ સમયે સાહેબ હું બાળપણમાં અલપ જલપ મારું બાળપણ વીતતું. એ વખતે સાહેબ અમારે ત્યાં ઉનાળો બેસે ત્યાં સુધીમાં તો ખેતરમાંથી અનાજ આવી ગયો હોય. મોટે ભાગે ઘઉંના ખળા, અમારે ભાલના ઘઉં બહુ વખણાય, ઘઉંના ખળા લેવાતા હોય. એ વખતે આપણું પેટીયું રળવાવાળી અનેક જાતિઓ, વાદી, મદારી, નટ, બજાણિયા, કટપુટલી, રામલીલા, ભવા, બહુરૂપી, ભાંડ, તુરી, આ બધા લોકો પેટીયું રળવા માટે એ વખતે આવતા. અને ખેડૂતો પણ બહુ ઉદાર હતા કે ભાઈ ભગવાને ધરતી માતાએ આટલું બધું ધનધાન્ય આપ્યું છે તો એ લોકો આવનારા મનોરંજન કરાવનારી જાતિઓને અનાજ દાણો દોડીને રોકડ રકમ આપીને એને પ્રોત્સાહિત કરતા. આ એ વખતે મારા પિતાશ્રીનું નામ બહુ મોટું અને એમને થોડુંક કલા સંસ્કાર સંસ્કૃતિમાં પણ એમને થોડોક રસ, એટલે મેં જેમ કહ્યું કે એમનો રોટલો મોટો એમ ઓટલો પણ મોટો. અમારી ડેલીએ સાહેબ ભાટ, ચારણ, બારોટ, રાવણથાવાળા, તોરી, ભજનીકો આ બધા કલાકારો આવતા અને કાર્યક્રમો કરતા. એ વખતે તો હું નાનકડો જોડાવરસિંહ અદબ પરોઠી મારીને આ બધું સાંભળવા બેસતો. એટલે નાનપણમાં લોકકલા લોક સંસ્કૃતિનું એક નાનકડું બીજ મારા મગજમાં રોપાયું. અને એ પછી ધીરે ધીરે હું બહાર ભણવા માટે આવ્યો ત્યારે એ નાનકડું બીજ સમયાંતરે આજે વટવૃક્ષ તરીકે વિકાસ પામ્યું છે. પણ પાયામાં પેલા મારા વદારી, માદી, મદારી, કટપુટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી આ બધા કલાકારો હતા. એ આજે પણ એ મારા સ્મૃતિપટ ઉપર આજે પણ એવા ને એવા તરોતાજા છે, લીલીછમ એની યાદો છે મારા મગજમાં. એટલે બાળપણ જ આપનું આ બધા લોકોની વચ્ચે વીત્યું છે. જી, મને એક નાનો પ્રશ્ન થાય સાહેબ કે 1-4 ધોરણ આપ ત્યાં ભણ્યા, જી, તો ત્યાં એ સમયે શિક્ષણની સારી વ્યવસ્થા હતી? એ વખતે અમારી નાનકડી સ્કૂલ હતી પણ 3-4 શિક્ષકો હતા અને સારું ભણાવતા. અને મને યાદ છે કે મોહનલાલ માસ્તર કરીને મારા મોસાળ બાજુના એક સરસ શિક્ષક હતા, એમને મારામાં ખાસો રસ, મને ખાસ ધ્યાન આપીને ભણાવે તો ખરા પણ એમના ઘેરે પણ ટ્યુશન માટે મને બોલાવે. ઓનરરી, કશું ફી નહોતા લેતા પણ એક લાગણીના સંબંધને કારણે એમને ઘેરે બોલાવીને પણ મને ભણાવતા. એટલે એ રીતે શિક્ષણની વ્યવસ્થા પ્રમાણમાં સારી હતી. પણ અમારી શાળા 4 ધોરણ સુધીની જ હતી. 5મા ધોરણથી બહાર જવું પડે. 5મા ધોરણથી મારે બહાર ફરજિયાત જવાનું થયું. અને ધોળકા અમારી રાજપૂત બોર્ડિંગ છે, હું ત્યાં આવ્યો અને શેઠ હસન અલી હાઈસ્કૂલમાં હું 5મા ધોરણથી દાખલ થયો. બરાબર. 5, 6, 7, 8, 9 એટલા ધોરણ સુધી હું ધોળકામાં જ રહ્યો, હસન અલી હાઈસ્કૂલમાં જ ભણ્યો. અને એ પછી 10 અને 11મા ધોરણ માટે મારા પિતાશ્રીને થયું કે કંઈક સારું શિક્ષણ આને મળે. કારણ એમની ઈચ્છા એક એવી હતી કે મારો એકાદ, અમે 4 ભાઈઓ પણ એકાદ દીકરો ભણી ગણીને તૈયાર થાય તો સારું, એમની એક લાગણી હતી. એટલે મને વિદ્યાપીઠમાં મૂક્યો. 10મું 11મું મેં વિદ્યાપીઠમાં કર્યું, ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું. પણ વિદ્યાપીઠમાં ભણ્યા પછી મારા પિતાશ્રીને એવું લાગ્યું કે આ વિદ્યાપીઠમાં ભણે છે એટલે આ ગાંધી મહાત્માજીના સંસ્કારો એને હશે તો આ ગામડામાં કંઈક ગ્રામ સેવક થઈ જશે અને ખભે થેલો રટકાવીને આ પાછી લોકસેવામાં કંઈક જતો રહેશે. પણ એમને તો મને IAS બનાવવાની એમની લાગણી હતી કે મારો દીકરો IAS થઈને કલેક્ટર બને અથવા તો રાજકારણમાં એક પોતાનું જાદવ પરિવારનું નામ ઉજાળે એવી એમની એક લાગણી અને ભાવના હતી. એટલે મેટ્રિક પછી
વિદ્યાપીઠમાંથી ઉઠાડીને મને સીધો સેન્ટ કોલેજનો મૂક્યો. અચ્છા, હું આપને વચ્ચે જેવું પૂછવાનો હતો કે આ બધા લોકોની વચ્ચે આપ હો, ઘરે પણ બધાના બેસણા હોય, તો પિતાશ્રી એવું ન કે ભાઈ તું જ ભણવામાં ધ્યાન આપજે, તું હમણાં આમાં ન રહેતો, એવું એમણે કહ્યું હશે કે નહીં કહ્યું હોય એ સમયે? હાજી ના, એ તો વધારે બહુ રસપ્રદ પ્રસંગો છે. હાજી હાજી, કે સેન્ટ જ્યોર્જ કોલેજમાં આવ્યા પછી ભેગાણીભાઈને સૌરાષ્ટ્રની રસદાર ભણવામાં આવી અને હું લોક સાહિત્યના રવાડે ચડી ગયો. અચ્છા, રસદાર ભણ્યા પછી મને તો ભેગાણીભાઈ આવી સરસ કથાઓ લખી છે, આપણે પણ ગામડામાંથી આવીએ છીએ, ગામડાના પ્રસંગો જાણીએ છીએ, લોક બોલીની ખબર છે, તો આપણે આવું કેમ કામ ના કરવું? એટલે અહીંયા આવ્યા પછી આ કામ કેવી રીતે કરવું એ મારી મૂંઝવણ હતી. પણ અહીંયા અમારા પ્રોફેસરો શિવલાલ જેસરપુરા અને ચિમનભાઈ ત્રિવેદી, એમને થયું કે આ છોકરાને લોક સાહિત્યમાં રસ છે, એટલે એમણે મારી સાથે આવીને કેકા શાસ્ત્રીજી અને પુષ્કરભાઈ ચંદરવાકર એમને ઓળખાણ કરાવી. વાહ. અને એમને ઓળખાણ કરાવ્યા પછી પુષ્કરભાઈને હું મળ્યો ત્યારે પુષ્કરભાઈ મારે ત્યાં ચંદરવાના, આકરું ને ચંદરવા વચ્ચે 10-1 કિલોમીટરનું અંતર છે. પુષ્કરભાઈનું તો બહુ મોટું નામ લોક સાહિત્યકાર તરીકે, એટલે પુષ્કરભાઈને મળ્યો એટલે મને બેસાડીને મેં કીધું, સાહેબ મને લોક સાહિત્યમાં રસ છે અને મારે આવું કંઈક કામ કરવું છે, મેઘાણીભાઈની કથાઓ મને એવી સ્પર્શી ગઈ છે, એટલે મને કે ભાઈ જો દરબાર, આ શબ્દમાં જો દરબાર, આપણી ભાલની ખેતી કરતાં લોક સાહિત્યની ખેતી વધુ અઘરી છે. ભાલની ખેતી અઘરી છે પણ એના કરતાં અઘરી લોક સાહિત્યની ખેતી અઘરી છે, એટલે તમે ધીરે ધીરે કામ કરજો ને, હાથવીને કામ કરતો અને તમે આપણા ભાલ વિસ્તારના બહેનોના ગીતો છે, ખોટા સુજવાળા માણસોની મુલાકાતો કરો, એમના ઇન્ટરવ્યૂ કરો અને એમના જીવન વિશે જાણો, આ બધું સાંભળ્યા પછી મારો થોડોક ઉત્સાહ વધ્યો. રજાઓમાં ઘેરે જઈને પહેલું કામ મેં એ કર્યું કે કુટુંબની બહેનો દીકરીઓ ભાભીઓ, દિવસે તો કોઈ નવરા હોય નહીં, રાતના સમયે બધાને ભેગા કરીને એમના લગ્ન ગીતો, ફટાણા, રાસ, ગરબા, લોકગીતો, વ્રતકથાઓ આ બધું મેં નોંધવા માંડ્યું. ઘરથી શરૂઆત કરી? હા, ઘરથી શરૂઆત કરી. હવે એ વખતે તો હું કોલેજમાં ભણતો, મારા પિતાશ્રીને કોઈકે કહ્યું કે આ તમારો દીકરો કોલેજમાં ભણે છે, બૈરાના ગાણા લખે છે, એટલે પિતાશ્રીને આવું બધું બહુ ગમતું નહીં, એટલે ઘણી વખતે કે ભાઈ તું સાનમાનવા બૈરાના ગાણા લખ્યા ઘર, તું ભણવામાં ધ્યાન રાખ, નહીંતર અમારી જેમાં ખેતી કરવાનો વારો આવશે અને તારાથી ખેતી બેતી નહીં થાય, સાનુમાનું ભણવામાં ધ્યાન આપ, ગાણા બાણા લખવાનું બંધ કરી દે. પણ લોક સંસ્કૃતિમાં મારા રસને કારણે વેકેશનમાં ઘેરે હોઈએ એટલે પિતાશ્રી કંઈક કામે લગાડી દે, આ નવરો બેઠો બેઠો આ ગાણા લખે, એના કરતાં કંઈક કામે એને લગાડી દઉં, એટલે સવારના પહોરમાં મને જગાડીને કે બીજા સવારે આ ખેતરમાં આપણા શાંતિ ચાલે છે, ત્યાં જઈને ભાત દઈ આવી, એટલે સવારે એક ગરણામાં ભાત બાંધેલું, છાતની બરણી અને આમ મોંમાં કરવું દાંતણ આવી ગયું એવું મોં કરીને હું ભાત દેવા માટે નીકળ્યો. હવે એ વખતે સાહેબ બન્યું કે ચોરાની રાંગમાં એક માકડાવાળો મદારી ડૂબડૂગ્યું વગાડતો હતો અને માકડાને નચાવતો હતો, તો હું એ બધું છોકરાઓ જોડે જોવા ઊભો રહી ગયો. પછી તો એનો ખેલ ચાલતો હતો, મેં કહ્યું તારું માકડું કેવી રીતે, તું બોલે ગુજરાતી તારી ભાષા સમજે છે, એ કેવી રીતે તારું માકડું તું કેમ બધું કરે છે, કે ભાઈ મગનિયા તારા સાસરે જવા માટે તું કેવી રીતે તૈયાર થઈને જાય છે, એટલે પેલું માકડું બે પૈકી ઊભો થઈને ખભે લાકડી મૂકીને આમ 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 ચાલીને બતાવે, એટલે મને વધારે રસ પડ્યો. પણ મેં કહ્યું આ
કેવી રીતે સમજ્યા હતા કે સાહેબ દોરીના ઠમકાથી એ સમજી જાય એમ. હા, પછી તો મને વધારે રસ પડ્યો એટલે મેં કહું લાઈ જો હું ઠમકું મારું, એટલે મેં દોરી પકડીને ઠમકું માર્યું એટલે બાકડું મારા ખભા ઉપર બેસી ગયું. ખભા ઉપર બેસીને આમ 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 કરવા માંડ્યો ત્યાં મારા પિતાશ્રી ગાયો બળદો પાવા માટે નીકળ્યા. મને કે તને ખેતર ભાત દેવા મોકલ્યો છે અને તું અહીંયા માકડા ભેગું માકડા મળે જ કે? એટલે પછી તો મેં માકડાને દોરી ખેંચીને નીચે પારવાનું કર્યું તો માકડું એવું આરવિતર્યું ને સાહેબ, મારા પિતાશ્રી પાઘડી ઉપર ઠપ દઈને બેસી ગયું. અને પછી તો આપણે ઊભી બજારે ખેતાળી મૂક્યા, પાછળ હું અને પાછળ પિતાજી. એટલે માકડાના ખેલ કરતા લોકોને મારા બાપ દીકરાના ખેલ જોવાની વધારે મજા આવી. પણ એમની ભાવના એ કે ભાઈ આ મદારીના ખેલ કર્યા વગર તું અમે કોલેજમાં ભણે લુંગી તો પહેરેશ, માકડું એક તને લઈ દઉં, ભણવું નથી આપણે દીકરા, માકડું લઈ દઉં, માકડું લઈને તું નીકળ, તું ભણેલો છે એટલે તને લોકો બે પૈસા વધારે આપશે, અને એવું હોય તો તારા સસરાના ગામ બાજુ જા ને તો તને વધારે લોકો ખૂબ પૈસા આપશે. એટલે આ બધો ધંધો મૂકીને સાનો માનો ભણવામાં ધ્યાન આપ. એ વખતે પછી બહુ અકળાય તો કે આ તને ભણાવીને 25,000 પાણી કર્યું ને, એના કરતાં સીમ સીડી એકાદી તળાવડી ગળાયું હોત ને તો મારું નામ અમર થઈ જાત. તું સાનો માનો ભણવાનું કર, આ બધા ધંધા મૂકી દે. આવા શરૂઆત સંઘર્ષો પિતા પુત્રની વચ્ચે પણ મીઠા મીઠા ઝઘડા હતા, પણ આજે યાદ આવે ત્યારે આપણને આનંદ થાય કે ભાઈ પિતાશ્રીએ મારા સારા માટે જ બધી વાતો કરતા, પણ એ વખતે આ બધા કામના ઉત્સાહમાં નહોતું સમજાતું, પણ આજે એ સમજાય છે. કારણ કે પિતાશ્રીની કોઠાસૂર જબરજસ્ત હતી. ઉત્તમ ઓલાદના બળદોને ઓળખવા, ઉત્તમ ઓલાદના અશ્વોને ઓળખવા, એ એમની જબરી શાલિઉત્તર શાસ્ત્ર તો એમને આખું અભણ હતા પણ મોઢે હતું. ઓહો, કોઈને લગ્ન વખતે મારા પિતાશ્રીને લોકો જાનમાં ખાસ લઈ જતા. કારણ કે ગામડામાં આપને ખબર છે કે ગામડામાં જાન આવે અને પછી જાન જમવા બેસતા પહેલા ગામના એમના કુટુંબીઓ પાદર ઉપર મોટું ઝાડ હોય પણ તળાવની પાળ ઉપર એના ઉપર બે વાંસ બાંધે, એના ઉપર તીરખામટી લગાવે, તીરખામટીની દોરી સાથે કાણું પાડીને સોપારી બાંધી હોય, પવનમાં એ તીરખામટી આમ હલતી હોય અને મારા પિતાશ્રી નીચે ઊભા રહીને એક બડાકે નિશાન પાડી દેતા. કોઈ દિવસ એક બડાકે સોપારીને ઉડાડી દેતા. કોઈ વખત બીજો ભડાકો એમણે કર્યો નહોતો. આવી 14 વિદ્યા 64 કળાઓનો એ જાણકાર. વાહ, એટલે એમને આ બધી કોઠાસૂજ હતી. ભણેલા 4 ગુજરાતી જ હતા, પણ આ રીતે લોક સાહિત્યનું ધીરે 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 કામ કરતો થયો. પણ એક રીતે તો એમને પાસે જે હતું એ જ આમ આપના સુધી બરાબર ઉતર્યું એમ કહેવાય ને. એમની પાસે જે કોઠાસૂજતી હતું એને આપે જીવનનો એક બરાબર ધ્યેય બનાવ્યું અને એમાંથી આગળ વધ્યા. આપે વચ્ચે એમ કહ્યું કે તારા સાસરાના ગામ તરફ જઈને કર, તો એ સમયે લગ્ન થઈ ગયેલા હતા? ના, લગ્ન નહોતા થયા, પણ મારી સગાઈ થઈ ગયેલી હતી. અચ્છા, ઓકે. અને પિતાશ્રીને એમ કે ભાઈ કંઈક સુધારામાં માનતા, એટલે ભાલ પ્રદેશમાંથી નહીં પણ રાજસ્થાન અંબાજીની બાજુ દાંતા ગામ છે, દાંતા સ્ટેટ કહેવાતું, ત્યાંના વદનસિંહજી ચાવડા એમના પિતાશ્રી તો મહારાજાના ખાસ અંગરક્ષક હતા. એ વદનસિંહજીની દીકરી સાથે મારા સંબંધ થયેલા. પહેલીવાર ભાલગાળામાંથી રાજસ્થાન સુધી જવાનું કદાચ પિતાશ્રીએ મને સદભાગ્ય આપ્યું. પણ એ વખતે કેવડી ઉંમર હશે આપની? જી, એ વખતે ઉંમર કેવડી હશે? 22-21 વર્ષ. બરાબર. અને લગ્ન તો પછી અભ્યાસ પૂરો કર્યા પછી કર્યા હતા. જી, બરાબર. પછી સેન્ટ ઝેવિયર્સ પછીથી યાત્રા કેમ થઈ? સેન્ટ ઝેવિયર્સમાં આ ભણવા માટે થઈને અને એ પણ ઝેવિયર્સમાં ભણવાનું?
તો એવું પણ બન્યું હશે કે હવે ભણવામાં વધુ ધ્યાન આપવું પડ્યું હોય, આ જે શોખ છે એને થોડી વાર બાજુ મૂકવો પડ્યો હશે. સાહેબ, એમાં ખરેખર એવું છે ને કે ભણવા મારું ગુજરાતી મેં રાખેલું, ગુજરાતી અને ઇતિહાસ, એટલે એ વિષય તો બહુ સરળ હતા, એટલે એમાં કોઈ બહુ મને અઘરું કામ નહોતું. થ્રુ આઉટ હું 55% માર્ક્સ લાવતો, સેકન્ડ ક્લાસમાં રહેતો, એટલે એ તકલીફ નહોતી. પણ એ વખતે હું આર્ટ્સમાં દાખલ થયો એટલે ગામડાના લોકો બધા કે ભાઈ આ તમારો છોકરો આટલા બધા પૈસા ખર્ચીને આર્ટ્સમાં દાખલ થયો, આર્ટ્સ તો છોકરીઓને લેન કહેવાય, આપણે તો મેડિકલમાં જવાનું હોય કે પછી એન્જિનિયરિંગમાં જવાનું હોય, એ વખતે તો આટલી બધી શાખાઓ નહોતી, પણ આવી કંઈક શાખામાં જાય તો સારું. એના બદલે આ છોકરીઓની લાઈન લીધી. એ વખતે પિતાશ્રીને આવું મેળા પણ સાંભળવા પડતા, પણ અભ્યાસની અભ્યાસના ભોગે મેં આ કામ નથી કર્યું. આ કામ રજાઓ પડે વેકેશનમાં જઈને હું આ બધું કામ કરતો. અને મજાની વાત એ છે કે આવા લોકોને શોધી શોધીને હું એમના અહીંયા કપાટ ઉઘડાવીને એમની કથાઓ વાર્તાઓ એમની પાસે જે કંઈ હતું સંસ્કૃતિના કણો એ બધા રજાઓમાં હું આ કામ કરીને નોંધ પોથીમાં, એ વખતે ટેપ રેકોર્ડરો એટલે નોંધ પોથીમાં ટાંચણો કરતો ગયો, અને એ નોંધ પોથીઓ મને આજે જીવનભર કામમાં આવી છે. મેં ખાસ એટલા માટે પૂછ્યું કે આજના યુવાનોને એ દ્વારા સંદેશો મળે કે તમારો શોખને પોષવા માટે થઈને અભ્યાસને છોડવો જરૂરી નથી. જી, આપે જે કહ્યું કે એના ભોગે મેં આ નથી કર્યું, પણ જે ફાજલ સમય મળતો હતો એ ફાજલ સમયની અંદર મારા શોખની જે પ્રવૃત્તિ હતી તે મેં ઊંડાણથી કરી. અત્યારનો ટ્રેન્ડ આપને ખ્યાલ છે એવો ચાલે છે કે મારે ભણવું નથી, કેમ? તો કે મારે મારો શોખ છે એમાં આગળ વધવું છે. પણ આપણી સમક્ષ અત્યારના જાદુ સાહેબ ઉપસ્થિત છે, એની પ્રતીતિ કરાવે છે કે ભણવું અને શોખને પોષવું બે થઈ શકે, સાથોસાથ થઈ શકે, પણ ભણવાને પ્રાધાન્ય તો અપાયું જ છે અને એમણે તો આગળ અભ્યાસ કર્યો છે એની આપણે વાત કરીશું. પણ નોંધવા જેવો મુદ્દો આ છે, જે આપણે અમારો એક ઉદ્દેશ એવો છે આ શ્રેણીનો કે યુવા પેઢીને ખ્યાલ આવે કે આપણી આજુબાજુના લોકો કેવી રીતે આગળ વધ્યા છે, જે આપણે એમ કહીએ કે આટલા મોટા હોદ્દા ઉપર પહોંચ્યા, આટલું પ્રદાન કર્યું, તો એણે પણ ઘણા સંઘર્ષો કર્યા છે. એટલે મેં વચ્ચે રોકીને જરા આ વાત ઉપર ધ્યાન આપ્યું. આગળ આપની વાત. નહીં, બિલકુલ આપની વાત સાહેબ સાચી છે. હા, કે ભાઈ અભ્યાસ એ અગત્યની બાબત છે, શોખ એ સાઈડની બાબત છે. તમે અભ્યાસની સાથે સાથે શોખનું પોષતા જાઓ. કારણ કે હું વિદ્યાપીઠમાં છે ભણતો ને, ત્યારથી મને કલા સંસ્કાર અને સંસ્કૃતિમાં નાનપણથી જે રસ હતો એ વિદ્યાપીઠમાં આવ્યા પછી પહેલી વખત સાબરમતી આશ્રમમાં ભક્ત કવિ દુલાભાઈ કાગ, મેરુભા ગઢવી, રતિકુમાર વ્યાસ એમનો એક કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમ જોયા પછી મને થયું કે ભાઈ આ તો લોક સાહિત્ય સંસ્કૃતિ તો આ બધું ઉત્તમ કામ છે, એટલે આપણે રતિકુમાર વ્યાસ જેવા ગાયક થવું છે. એવું એક વખત ચાનક ચડેલી, પણ ભાઈ ગાયક થવા માટે તો સુરેલું ગળો જોઈએ, આપણી પાસે નહોતું એટલે ગાયક તો ના થઈ શક્યા. પણ એ વખતે સાહેબ મારા શોખને હું કેવી રીતે પોષતો કે વિદ્યાપીઠમાં ભણતા ભણતા એ વખતે પૃથ્વીરાજ કપૂર પૃથ્વી થિયેટર્સના નાટકો લઈને ટાઉન હોલમાં અમદાવાદમાં આવતા. વાત છે 1956 સાલની. એ વખતે વિદ્યાપીઠની હોસ્ટેલમાં હું રહેતો એટલે એમાં ગાપચી મારીને પણ પૃથ્વીરાજ કપૂરના નાટકો તો જોવા હું જતો, એટલે નાટકોનો પણ જરા થોડોક રંગ લાગ્યો. બે ત્રણ નાટકોમાં કામ પણ કર્યું. છગન રોમિયાનો દીકરો મનો રોમિયો મારો મિત્ર થયો અને એના બે ત્રણ નાટકોમાં કામ કર્યું, પણ પિતાશ્રીને આવા નાટકીય વેળા બહુ ગમતા નહીં એટલે નાટકવાળું બધું છોડી દીધું. પણ નૃત્યનો શોખ મને ખરો કે મારે નૃત્યકાર થવું છે, એટલે અહીંયા અમદાવાદમાં
જનક જનક પાયલ બાજો બાજેના હીરો ગોપીકૃષ્ણ ટાઉન હોલમાં એમનો સરસ પ્રોગ્રામ હતો કથક નૃત્યનો. એ વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી ગાપસી મારી એ વખતે તો નિયમો હતા, પણ એ નિયમ ભંગ કરીને પણ હું આ કથક નૃત્ય ટાઉન હોલમાં જોવા જતો. એ પછી સાહેબ સીતારા દેવી, હા એ કાળે સીતારા દેવી નૃત્યનો પ્રોગ્રામ કથક નૃત્યનો લઈને અહીં આવતા, અને સીતારા દેવીનો પ્રોગ્રામ એચકે હોલમાં, એચકે હોલમાં એચકે કોલેજનો હોલ છે એમાં હતો. હું શોખ એટલો બધો મને, એ વખતે બધી ટિકિટો વેચી ગયેલી, મારણા બંધ થઈ ગયેલા, કાર્યક્રમ શરૂ થઈ ગયો. મને થયું કે કાર્યક્રમ તો જોવો જોઈએ, શું કરીએ. પછી હું પહેલે માળે ગયો. પહેલે માળે ગયા પછી સાહેબ એ એચકે હોલને એ વખતે ઉપર ચોરસ બબે ફૂટના વેન્ટિલેટર હતા, અને દોરી બાંધો એટલે આમ અડધું રહે અને આમ કરો એટલે બંધ થઈ જાય. એ પહેલે માળે વેન્ટિલેશનની ઉપર જઈને બેસીને આખો કાર્યક્રમ મેં સીતારા દેવીનો જોયો. એ વખત મને આવો એક જબરદસ્ત શોખ હતો. એ વખતે સંગીત નાટક અકાદમી સૌરાષ્ટ્ર રાજ્યની હતી. એ વખતે આપણા કલાકારો બધા 26 જાન્યુઆરી ને આવા કાર્યક્રમો હોય રાષ્ટ્રીય, એ વખતે અહીંથી જયમલ પરમાર, અરકાનભાઈ શુક્લ આ બધા કલાકારોના ગ્રુપોને લઈને કે ભાઈ કાગ બાપુ જતા, રતિકુમારે જતા, પછી ચોરવાડની ટિપ્પણીવાળી આપણી ખારવાની બહેનો પણ જતી, નળકાંઠાના પઢારોના ગ્રુપો પણ જતા. છાપાઓમાં જો ફોટા જોઈએ એટલે આપણને એમ થાય કે ભાઈ કંઈ નહીં, આપણને એકાદ વખત આ લોકોની ભેગા દિલ્હી જવાનું મળે ને તો સાહેબ ધન્ય થઈ જઈએ. પણ આપણા ભાગ્યમાં દિલ્હી જોવાનું ક્યાંથી હોય, એટલે દિલ્હી જોવાના સ્વપ્નાઓ જોયા કરતો. પણ મોટી ઉંમરે ઈશ્વરે મારું સ્વપ્ન આજે સાકાર કર્યું છે એનો મને ખૂબ આનંદ છે, અને ઈશ્વરે એનો નિમિત્ત બનાવ્યો એનો મને ગૌરવ પણ છે. અને સાકાર કર્યું એટલે ત્યાં સુધી કે દિલ્હી જવાની જે આપની કલ્પના હતી કે આ બધા લોકો કલાકારોની સાથે, પણ એ કલાકારોને દિલ્હી કે દિલ્હીથી બહાર લઈ જવાય એવી સંસ્થાના એક અગત્યના હોદ્દેદાર તરફ તરીકે ભારત સરકારે આપની નિમણૂક કરી, એટલે એમ કહી શકાય કે સાચો શો હોય તો ઈશ્વર કેટલી બધી મદદ કરે છે. બહુ સાચી વાત છે. અને આપની એક એવી ઉંમર અત્યારે છે કે આપ પૂર્ણ સમય આમાં આપી શકો એવા સમયે આપને ત્યાં મૂક્યા છે. મને વચ્ચે એક નાનકડો મુદ્દો છૂટી ગયો છે એ તરફ પૂછું. પિતાશ્રીની આપે વાત કરી, માતાશ્રીનું પ્રદાન જોરાવરસિંહજી જાદવના ઉછેરમાં કેવું, કારણ કે એ સમયથી માતાઓ સાયલન્ટ રહેવા કહેવાય હતી, પણ એનું બહુ જ નિર્મળ પ્રદાન આપણા જીવનમાં હોય છે, એટલે એમનું સ્મરણ કરીએ આપણે. હા જી, હા જી, બિલકુલ આપને વાત સાચી છે કે મારા માતા પામમાં ભણેલા તો નહોતા, પણ મારા ઉછેરમાં એમનો ઘણો મોટો ફાળો હતો. પણ મારું કમનસીબ કે 10 વર્ષની ઉંમરે હું 10 વર્ષની ઉંમરે આવ્યો એ અરસામાં એમનું અવસાન થયું, એટલે માતાનો પ્રેમ તો હું 10 વર્ષ સુધી જ પામી શક્યો. અને એ પછી તો બહાર ભણવા ગયા પછી પણ મારા પિતાશ્રીએ એ વખતે બીજું લગ્ન કરેલું, એ મારા માતા ગંગાબા એમણે મારો આખો ઉછેર કર્યો. હવે એ પણ ભણેલા તો નહોતા, પણ એ ગામડામાંથી આવતા એમને વાર્તાઓનો ખૂબ શોખ, બહુ સારી વાર્તાઓ કહેતા, એટલે હું ભણતા ભણતા રજાઓમાં ઘેરે જઉં તો ગંગામાં મને સરસ મજાની વાર્તાઓ, લોક વાર્તાઓ કહેતા. એ પણ સંસ્કાર મારા મગજમાં થોડા થોડા રૂઢ થયેલા, એટલે મારા અપર માતા જેમણે મને લાડપાન આપીને ઉછેર્યો એમનું પણ ઋણ મારા માથે છે. રાઈટ રાઈટ, બે માતૃશક્તિએ જીનામાં ઉમેરણ કર્યું છે બંને, અને એ પણ ઈશ્વરનું એક આયોજન હશે એટલે એ પ્રમાણે થયું હશે. સેન્ટ ઝેવિયર્સ પૂરું કર્યું, વિદ્યાપીઠનો આપનો અનુભવ, આમ જુઓ તો એવું નથી લાગતું કે વિદ્યાપીઠ અને સેન્ટ ઝેવિયર્સ એ એકબીજાથી અલગ પડતી બે સંસ્કૃતિમાં આપ ભણ્યા છો, તો એમાં કેવો કોઈ વખતનો અનુભવ
વિદ્યાપીઠનો કે સેન્ટ ઝેવિયર્સનો, કારણ કે કોન્ફ્લિક્ટિંગ, એક જગ્યાએ ગાંધીનો પ્રાધાન્ય અને એક જગ્યાએ ક્રિશ્ચિયનિટી સાથેનું શિક્ષણ. જી 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 જી. નહીં, ભદ્રભાઈ આપની વાત બહુ સાચી છે કે વિદ્યાપીઠમાં બે વર્ષ રહ્યા પછી પિતાશ્રીને એમ થયું કે ભાઈ આને ગ્રામ સેવક કે એવું કશું નથી બનાવવો, એટલે મને સેન્ટ ઝેવિયર્સમાં મોકલ્યો. પણ મને કહેતા આનંદ થાય છે કે આજની વિદ્યાપીઠ અને એ કાળની વિદ્યાપીઠ એ આખી અલગ વસ્તુ હતી. આજે તો વિદ્યાપીઠ ઘણી બધી ડેવલપ થઈ છે, એ વખતે કદાચ આટલી ડેવલપ નહોતી. પણ વિદ્યાપીઠમાંથી મને જે સાહેબ જે સંસ્કારો મળ્યા છે, શિસ્તના, આચાર વિચારના અને જાતે મહેનત કરવાના. આજે વિદ્યાપીઠમાં ભણતા ત્યારે અમારે જાતે કપડાં ધોવાના, સફાઈ કામ કરવાનું, ખેતી કામ કરવાનું, રસોઈ કામમાં મદદ કરવા માટે રોટલી વણવા, શાક સુધારવા જવાનું, કોઈ કામ એવું નહોતું કે જે અમે ના કરી શકીએ. એ જે નાનપણમાં જે મને સંસ્કારો સાહેબ મળ્યા ને, એ મને જીવનભર કામમાં લાગે છે. અને સાચું બોલવું, કોઈને છેતરવા નહીં, આ બધી કેટલાક સંસ્કારો જે મને વિદ્યાપીઠમાંથી સાહેબ મળ્યા ને, એ મને જીવનભર કામમાં લાગ્યા છે. સાચી વાત છે કે આજે નિષ્ઠાથી નોકરી કરતો પણ રાજ્ય સહકારી સંઘમાં ચીફ એક્ઝિક્યુટિવ હતો, પણ પ્રામાણિકતાથી 5 કરોડનું બજેટ હોય પણ પ્રામાણિકતાથી બજેટ વપરાય, એક પણ પૈસો ખોટા રસ્તે ના વપરાય, એ મેં જીવનભર વિદ્યાપીઠના આ સંસ્કારો નોકરી દરમિયાન 35 વર્ષ સુધી મેં જાળવ્યા છે. અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મને પશ્ચિમની સંસ્કૃતિનું આખું એક જે વાતાવરણ હતું, એને કારણે એક રેગ્યુલર અભ્યાસ કરવો, જીવનમાં શિસ્ત પણ જાળવવી, ટાઈમસર કામ કરવું, આ બધી કેટલીક વસ્તુઓ મને સેન્ટ ઝેવિયર્સમાંથી પણ મને મળી. કારણ કે ત્યાંની હોસ્ટેલમાં રહેતો એટલે ફાધરો આવીને આવી કેટલીક વાતો અમને સમજાવતા કે સવારે ઉઠીને અમે દાંતણ લઈને સવારના પહોરમાં ઓટલે બેસીને દાંતણ કરતા હોઈએ, તો એ એવું સમજાવે કે ભાઈ આ સવારમાં ઉઠીને ખો 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 નહીં કરવાનું, વોશ બેસિનમાં જઈને બ્રશ અને ટૂથપેસ્ટથી તમારે દાંત સાફ કરવાના, આવી બધી કેટલીક સરસ રીતે કપડાં પહેરીને તૈયાર થવાનું, આવું બધું અમે થોડુંક ત્યાંથી શીખ્યા. અને વિદ્યાપીઠમાં શું છે કે સાદાઈ હતી, એટલે કપડાં બપડા જાતે ધોઈને સુકાય એટલે વાળીને ઓશિકા નીચે મૂકીને ઇસ્ત્રી કરી નાખતા, એ બે વચ્ચે આ થોડુંક અંતર હતું. પણ મને તો બે વસ્તુ જીવનમાં શીખવાની મળે છે અને બે વસ્તુ મને જીવનમાં સાહેબ ડગલે ને પગલે કામમાં લાગી છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં મને નાખું તો મને જરાય અજાણ્યું ના લાગે, આ મને નથી આવડતું. આજે રસોઈ પાણી પણ હું એટલે સરસ કરી શકું છું, કપડાં પણ ધોઈ શકું છું, એટલે મિશિનને ક્યારેક રસોઈમાં હું એને ગાઈડન્સ પણ કરું છું, જો આ આમ નહીં આમ થાય. આ બધું મને વિદ્યાપીઠમાંથી સાહેબ હું શીખ્યો છું. એટલે એનો અર્થ એવો થયો કે વિદ્યાપીઠે જેમ સાદગી અને પરિશ્રમ શીખવ્યું, એવી જ રીતે સેન્ટ ઝેવિયર્સે જે અત્યારની સોફિસ્ટિકેટેડ એટિકેટ, આપણે જ્યારે ઘણી વાર અત્યારે કહે છે ટેબલ મેનર્સ, આ બધી વસ્તુ એમાંથી ભણાવી. પણ એવું પણ તારતમ્ય કાઢી શકાય દાદુ સાહેબ કે આપનું ગુણગ્રાહીપણું એમાં બહુ મોટો ભાગ ભજવી ગયો હોય. કારણ કે એ સમય એવો વિદ્યાર્થી કાળ હોય કે શું લ્યો છો, તમને જે મળે છે એમાંથી શું લો છો એના ઉપર બહુ આધાર હોય છે. અત્યારના વિદ્યાર્થીઓ કે યુવાનો એ ચૂકી જતા હોય છે ઘણી વાર, એટલે અપવાદ હોય છે કે જે આપની જેમ એમાંથી બંને વસ્તુ લે છે. નહીં તો કેટલીક વખત સાદગી પકડાઈ જાય તો પછી પેલી બાબતોને વખોડવામાં જ જિંદગી વહી જાય છે. વાત સાચી છે, બરાબર ને? અને પેલું પકડાઈ જાય તો આ બધો તો નકામી છે એવું કહેવામાં આપણી જિંદગી જતી રહે છે. ત્યારે આપની પાસેથી સાંભળીને આનંદ એ થયો કે બંને સિસ્ટમમાંથી સારી વસ્તુ મળી શકે છે અને લઈ શકીએ છીએ. અને આપે કહ્યું કે અત્યારે મને કામ પણ લાગે છે, કારણ કે આપ તો કેટલા દેશો અત્યારે ફરો છો, તો એ દેશોની અંદર આ જે ઝેવિયર્સ કામ આવી હોય, બિલકુલ, અને સાવ તળના લોકો સાથે મળવા જતા હો ગામડામાં ત્યારે તમને વિદ્યાપીઠ કામ લાગે. બહુ જ સરસ વાત થઈ. આપણે મને આપે વચ્ચે વાત કરી કે નોકરી ગુજરાત સહકારી સંઘમાં, તો નોકરીનો મુદ્દો આવ્યો ત્યારે
કેવી રીતે નક્કી થયું? પિતાશ્રીએ સૂચન કર્યું કે આપને જેવું લાગ્યું કે હવે મારે નોકરી કરવી જોઈએ? એ વખતે તો ભણીને નોકરી કરવાનું ધ્યેય હતું. હાજી, કે ભણી રહ્યા પછી નોકરી કરવી, કારણ કે ઘરે જઈને ખેતી કરી શકીએ એવી તો પરિસ્થિતિ નહોતી. નાનપણમાં ખેતી કરી હોય તો જ ખેતી કરતા આવડે. પણ મારા પિતાશ્રી વેકેશનમાં કદાચ જવું ને તો વહેલા જગાડીને હાથી લઈને ખેતર મોકલતા અને કહેતા કે જો આપણે ખેડૂતના છોકરા છીએ, ભલે ખેતી કરવાની ના હોય પણ ખેતી કરતા આવડવું જોઈએ. માણસ કામ કરતો હોય તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આ માણસ કામ કરે છે બરોબર છે કે નહીં, બપોર સુધીમાં આટલું હાથી હાંકવાનું હાંક્યું છે કે નહીં, એ આપણને આવડવું જોઈએ. એ બધું તો રજાઓમાં એમની પાસેથી હું શીખ્યો. પણ પછી થયું કે આ ખેતી કરવાનું તો સાહેબ બહુ અઘરું કામ છે, આપણું કંઈ કામ નથી. એટલે એ વખતે સેન્ટ જેવર્સમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે ગ્રેજ્યુએટ થયો. પછી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે ભોજે વિદ્યાભવનમાં મેં એમ એ કર્યું. હા, એ વખતે ડૉક્ટર પ્રિય બાલાબેન શાહ હતા, ભારતીય સંસ્કૃતિ. જી, ભારતીય સંસ્કૃતિ. એ કંઈક સૌરાષ્ટ્રમાં હરપ્પણ સંસ્કૃતિની શોધ માટે નીકળેલા, એમાં મારા પિતાશ્રી એમને મળી ગયા. કંઈક અચાનક ભેગા થઈ ગયા, પછી કે ભાઈ મારો દીકરો અમદાવાદમાં ભણે છે અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જેવું કંઈક એમ કે વિષય રાખ્યો છે. એટલે પ્રિય બાલામેન કે એને આર્કિયોલોજી અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં એને તમે એમ એ કરાવો તો સારું, એને સારી નોકરી મળશે. એટલે પછી ગુજરાતી ઇતિહાસમાં એમ એ કરવાને બદલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મેં એમ એ કર્યું. અને પછી નોકરી માટે તો કોલેજોમાં પ્રિયબાળાબેન શાહ રાજકોટમાં માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજના પ્રાચાર્ય વર્ષો સુધી રહ્યા. જી, અને બહુ જાજરમાન વ્યક્તિત્વ હતું, અનેક વિદ્યાર્થિનીઓને તૈયાર કર્યા. એટલે મને તાત્કાલિક સ્મરણ થયું. અને ભારતીય સંસ્કૃતિ એટલે કોણ? તો કે પ્રિય બાળાબેન. એવું ત્યારે બોલાતું. એ વખતે ભોજે વિદ્યાભવનમાં પ્રિય બાળાબેન અમને ભણાવતા સાહેબ. અચ્છા, પછી પ્રિન્સિપલ આચાર્ય તો પછી થયા રાજકોટ, પણ એ વખતે અમને ભણાવતા. હું વાત કરું છું 1961-62 ના વર્ષ. બરાબર છે. એ વખતે વિદ્યાસભામાંથી મેં એમ એ કર્યું ને પછી તો નોકરી માટે કોલેજોમાં ઇન્ટરવ્યુ આપવાના શરૂ કર્યા. પણ જે પરિસ્થિતિ હતી, અમુક રીતે લેવાતા હોય ના લેવાતા એ તે બધું, પણ એ બધા ઘણા બધા અનુભવો, નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઘણા અનુભવો પણ લીધા. અને થયું કે ભાઈ ચાલો હવે જે નસીબમાં છે મળશે. પણ પછી ગુજરાત રાજ્ય સહકારી સંઘની એક જાહેરાત, પબ્લિસિટી ઓફિસર લેવાના છે એવી એક જાહેરાત મારા એક મિત્ર રામ રાતડિયા કરીને ફોટોગ્રાફર હતા અને એનો સ્ટુડિયો હતો, મને કહેવા એક નોકરીની જગ્યા ખાલી છે, મારે તો સ્ટુડિયો છે, મારે કંઈ નોકરી નથી કરવી, તું આ નોકરી માટે એપ્લાય કર. અને મેં નોકરી માટે પબ્લિસિટી ઓફિસરની નોકરી માટે એપ્લાય કર્યું. 40-એક કેન્ડિડેટ્સ આવેલા. અને એ વખતે મને જર્નાલિઝમનો પણ થોડોક શોખ, હું જુદા જુદા માસિકોમાં લખતો પણ થયેલો 1960 નાના મોટા લેખો પણ. અને એ વખતે જે મને કહેતા આનંદ થાય છે કે મેં પહેલો લેખ આપણા કથા ગીતો કરીને પહેલો લેખ કોલેજમાં ભણતો ત્યારે લખેલો 1960. ઓહ, 1960 વર્ષમાં આપણા કથા ગીતો, જે ગામડામાંથી જે લોકગીતો લઈ આવ્યા એમ એક લાંબુ કથા ગીત હતું રામાયણનું. હવે એ લખ્યા પછી બધા અખંડાનથી માંડીને બધા છાપાઓ, નવચેતનથી માંડીને કુમારથી માંડીને બધા છાપાઓ મેં લેખ મોકલ્યો. સાહેબ બધાએ સાભાર પરત કર્યો. અને પરત કર્યા પછી મને થયું કે છેલ્લું એક બુદ્ધિપ્રકાશ રહી ગયું છે, બુદ્ધિપ્રકાશમાં મોકલી આપું. અને બુદ્ધિપ્રકાશમાં મોકલ્યા પછી બુદ્ધિપ્રકાશ સાહેબ મારો પહેલો સંશોધન લેખ 1959 પ્રસિદ્ધ કર્યો. ત્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો. અમારા પ્રોફેસર મને કે જાદવ આ પેલો લેખ બુદ્ધિપ્રકાશમાં તારો છે? ક્લાસ વચ્ચે હું કે મેઘવા સાહેબ મારો છે. મને કે તું ક્યાંથી લાવ્યો, ક્યાંથી તું લઈ આવ્યો? કહ્યું કે સાહેબ મેં લખ્યો છે, ગીતે હું લઈ આવું છું, મેં લખ્યું છે.
કે અમારા અધ્યાપકોના લેખો આમાં નથી છપાતા, તો તારો લેખ આમાં છપાયો. એ મારો આ પહેલો અનુભવ. પણ મેં રાજ્ય સહકારી સંઘમાં એપ્લાય કર્યા પછી 14 કેન્ડિડેટ્સ, 38 કેન્ડિડેટ્સ હતા, પણ જર્નાલિઝમમાં છાપાઓમાં થોડું થોડું હું લખતો, પથિક મેગેઝિનમાં કે સ્ત્રી જીવનમાં મનુભાઈ જોદાણીનું, નવચેતનમાં ચાંપસી કાકા, એ બધામાં થોડું થોડું લખતો. અને મેં જે લોકગીતો ભેગા કરીને હું શરૂઆતમાં લઈ આવેલો એ મેં ઉમાશંકરભાઈને બતાવ્યા મારી નોટ્સ, ઠીક, ઉમાશંકરભાઈ હું આ બધા ગીતો લઈ આવ્યો છું, આવું કામ કરું છું. એટલે એ વખતે લોક સાહિત્ય સમિતિ હતી ગુજરાત સરકારની, અને લોક સાહિત્ય માળા મણકો બેમાં એમણે મારા લોકગીતો સરસ રીતે પબ્લિશ કર્યા. અને મને કે આ સરસ તું લઈ આવ્યો છું કે લગ્ન ગીતોને ફટાણા, આ બધી સામગ્રી લઈને ઇન્ટરવ્યુમાં ગયેલો અને મેં બધી સામગ્રી બધાને બતાવી. બીજા બધા પોતપોતાની વાતો કરી અને મેં પછી આ પેલું લોક સાહિત્ય માળા મણકામાં છપાયેલું પુસ્તક ને આ બધું બતાવ્યું. એટલે કોણ જાણે કે મારું સિલેક્શન થયું. યુક્ત નવલભાઈ શાહ પણ એમાં ડાયરેક્ટર હતા અમારા રાજ્ય સહકારી સંઘના. એટલે એ બધાને કારણે પબ્લિસિટી ઓફિસરની મને જગ્યા મળી ગઈ અને ત્યાં સહકાર સાપ્તાહિક અને ગ્રામ સ્વરાજ માસિક બે સામયિકોનું સંપાદન કરવાનું મારે હતું. એ મેં સાહેબ 30 વર્ષ સુધી એક જ પોસ્ટ ઉપર આ કામ કર્યું. અને એ પછી 30 વર્ષ પછી ચીફ એક્ઝિક્યુટિવ થયો ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં. 5 વર્ષ સુધી હું ત્યાં રહ્યો. પણ રાજ્ય સહકારી સંઘની નોકરી 11 થી 6 વાગ્યા સુધીની. એક પણ કામ મેં મારું લોકકલાનું કે મારું અંગત કામ ઓફિસના ટેબલ ઉપર સાહેબ કર્યું નથી. આ બધા કામો રજાઓમાં, સવાર સાંજના સમયમાં અને પ્રવાસોમાં રજા લઈને નીકળ્યો હોય એ દરમિયાન જ કર્યું છે. એક પણ નાનકડું કામ મારા ઓફિસના કામના ભોગે મેં સાહેબ કર્યું નથી અને એનો મને સંતોષ છે. આ જે ગુજરાત રાજ્ય સહકારી સંઘ, એ શું એકચ્યુઅલી એનું બંધારણ કેવી રીતે, એટલે એ લોકોની એક્ટિવિટી શું? હાજી, ગુજરાત રાજ્ય સહકારી સંઘ એ સહકારી સંસ્થાઓની ગુજરાત રાજ્યની ટોચની સંસ્થા. ઓકે. અને એનું કામ ગુજરાતભરની જે 60,000 સહકારી મંડળીઓ એ લોકોના મંત્રીઓને તાલીમ આપવાનું કામ. અમારા કોઓપરેટિવ ઇન્સ્ટ્રક્ટરો હોય એ જિલ્લે જિલ્લે જઈને એ લોકોના વર્ગો કરે. ઉપરાંત અમારી 4 તાલીમ શાળાઓ હતી. વાહ. એ તાલીમ શાળાઓમાં પણ 6-6 મહિનાના, 12-12 મહિનાના કોર્સિસ ચાલતા, એ તાલીમ આપવાની. અને એ પછી ઉદય ભાનસિંહજી કોલેજ ગાંધીનગરમાં છે, જે બેંકોના મેનેજરોથી માંડીને હાયર પોસ્ટવાળા એમની તાલીમ માટેના 1-1 વર્ષના ડિપ્લોમા કોર્સ પણ એ ચલાવે છે. અને ભારતની નેશનલ સંસ્થા સાથે અમારું ગુજરાત રાજ્ય સહકારી સંસ્થા જોડાયેલી એફિલિએશન છે. જી, એ કામ એનું તાલીમ, શિક્ષણ અને પ્રચારનું સહકારી સંસ્થાઓ માટેનું હતું. બરાબર. મારું કામ સંપાદક તરીકે સહકાર અને ગ્રામ સ્વરાજ. ઓકે. એટલે આમ પાછું વિદ્યાપીઠનો જે અભ્યાસ હતો એ થોડું આમાં પણ સાથે જોડાણું, કારણ કે ગ્રામ સ્વરાજની વાત આવી, જી, સહકારની વાત આવી, એ બધું મૂળ ગુણો આપણે વિદ્યાપીઠમાંથી. જી જી જી. કારણ કે વિદ્યાપીઠનું વાતાવરણ જે આપણે કયા કરે કોઈ. આ જે લાંબા ગાળાની આપની નોકરી હતી, એમના કોઈ યાદગાર એવા પ્રસંગો આપની પાસે સાંભળીએ, કોઈ એવો પ્રસંગ હોય કે જે આપને સ્મરણમાં રહી ગયો હોય આપની કારકિર્દી દરમિયાન, એવો કોઈ અમને કહી શકો? રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે ગયા પછી ઘણું બધું કામ, સહકાર સાપ્તાહિકને સુધારવાનું, ગ્રામ સ્વરાજ માસિકનું ધોરણ ગુણવત્તા સુધારવાનું, એ બધા મેં કામો સતત કર્યા. અને એ કામોને કારણે બંને સામયિકો ખૂબ સદ્ધર થયા. પછી તો અમારા ચેરમેન અવારનવાર પાછા બદલાતા રહ્યા, એટલે લગભગ 8-10 ચેરમેનો સાથે કામ કરવાનો મને અવકાશ મળ્યો. અને એ રીતે દરેક ચેરમેનો સાથે એમના સ્વભાવને
અનુકૂળ થવાનું એ થોડુંક રહેતું. પણ છેલ્લે છેલ્લે મને એમ થયું કે ભાઈ હવે આપણે વહેલાસર નિવૃત્ત થઈ જવું જોઈએ એવું મને થોડું અંતરથી થયું. એટલે મને એક્સટેન્શન મળ્યા પછી પણ મેં નોકરીને તિલાંજલિ આપી. એનું એક કારણ છે કે આ એક આખી વ્યવસ્થા તંત્ર એવું હોય છે જેની સાથે સરકાર શબ્દ લાગે તે જી, કે પછી ક્રિએટિવિટી છે, ધીમે ધીમે આપણને એમ લાગે કે આપણે એના ભોગે કંઈક કરી રહ્યા છીએ. જી જી, આપની સાથે સંમત છું. કારણ કે મેં પણ વહેલી નિવૃત્તિ લીધી 10 વર્ષ શિક્ષણમાંથી, ઉચ્ચ શિક્ષણમાંથી. જી જી, એટલે વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ એમ કહેવાય. જી જી જી. હવે આપણે એ બાબત ઉપર આવીએ કે આ જે નોકરી હતી અને બાકીના સમયમાં જે આ કામ કરતા હતા એ લોક સુધી ડાયરેક્ટ પહોંચવાનો વારો ક્યારથી થયો અને પછી એ પ્રવાસ કેમ આગળ ચાલ્યો? હા જી, નોકરી દરમિયાન મને જે શોખ હતો એ બધું હું રજાઓમાં કે મારા પોતાના સમયમાં હું ધીરે ધીરે કરતો. હવે એ વખતે મને ખાસ થયું એ મેઘાણીભાઈનું અવસાન થયેલું ને સાહેબ, ત્યારે ભક્ત કવિ દુલાભાઈએ કાગે એક મરચ્યો કહેલો કે છંદા દુહાને સોરઠા, સોરઠ સરવાણી એટલા રોયા રાતા આહુડે એક જાતા મેઘાણી. મેઘાણીભાઈના અવસાનથી એમ કહેવાય છે કે સૌરઠને ગીત સંગીત કવિતારૂપી સોરઠી કવિતાઓ એમ કે રાતા આહુડે રોયેલા, એમ પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ, ટીવી પ્રચાર માધ્યમો, ફિલ્મો, મોબાઈલ આ બધાના પ્રચારની ભરમારને કારણે અમારા ગામડાના લોક કલાકારો સાહેબ રાતા આહુડે રોઈ રહ્યા હતા. એના આંસુ લૂછવાના યત કિંચિત પ્રયત્નો મેં શરૂ કર્યા. આ બધું નોકરી દરમિયાન સાઈડમાં મારા અંગત સમય દરમિયાન આ બધું કામ કરતો રહ્યો. મને થયું કે વાદી મદારી નટ બજાણિયા કઠપુટલી રામલીલા ભવાઈ બહુરૂપી ભાંડ તુરી રાવણ હતાવાળા આ બધા કલાકારોના વાજિંત્રો સાહેબ પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે આ વાજિંત્રો મૂંગા મંતર થઈ જવા માંડ્યા છે. એને કેવી રીતે આપણે બચાવી શકાય? કારણ કે જે કલાકારોએ સાહેબ પેઢી પરંપરાથી પોતાની કલાને જીવની જેમ જતન કરીને જાળવી રાખ્યા હોય, બરાબર છે, મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો અડધો રોટલો ખાઈને, ના મળે તાવડી પોરો ખાઈ ગયો હોય તો જે પાણીનો કળશો પીને પણ આ કલા પરંપરાને પેઢી પરંપરાથી જાળવી છે એ કલાકારોને જાળવવાનું કામ થવું જોઈએ. એટલે ગામડાના નાના મોટા કલાકારોનો મેં સર્વે કરવા માંડ્યો અને એ કલાકારોને ધીરે ધીરે બહાર લાવવાની, એને મદદ કરવાની, એની કલાને સમજવાની, એના માટે લખવાની, એમને દૂરદર્શન કે ટીવી કે ફિલ્મો સુધી પહોંચાડવાનું આ બધું કામ નિવૃત્ત થયા પછી બહુ મોટા પાયે મેં શરૂ કર્યું. એમાં તો પ્રવાસ પણ બહુ રહેતો હશે. પ્રવાસ શનિ રવિમાં હું મોટે ભાગે ઘરે રહેવાને બદલે શનિ રવિને આગળ એકાદી રજા આગળ પાછળ જોડીને પણ રેગ્યુલર રીતે હું ફરતો. અને અમે વાદી મંદારીઓના દંગામાં જતા, એમની સંસ્કૃતિનો અભ્યાસ કરતા, ભવાઈ કલાકારોના ઘરે બબે 4 દિવસથી ધામમાં નાખતા અને એમની સાથે એમના જેવું જીવન જીવતા. તો સાહેબ એમના હૈયા કપટ ઉગાડી શકાય નહીં. એમના ખેલ વિશે, એની બોલીઓ વિશે, એમના જીવન વિશે આ બધું થોડુંક જાણી શકાય. એટલે નાના માણસોથી લઈને સૌરાષ્ટ્રમાં ફરતા, મારે મોહનભાઈ પાંચાણી કરીને એક મારા મિત્ર હતા, અમરેલી બેંકમાં મેનેજર હતા, રિટાયર થઈને અમદાવાદ આવી ગયેલા, એમને આનો જબરો શોખ. એટલે એ હંમેશા મને કહે, જો બાપુ અહીંયા આ કરવા જેવું છે, અહીંયા આને મળવા જેવું છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે. આ બધું મારી સાથે રહીને સૌરાષ્ટ્રમાં તો એને બધા બહુ પરિચયો, બધી જગ્યાએ મને સાથે લઈ જતા. એ વખતે મારી પાસે ગાડી હતી એટલે ગાડીમાં અમે રજાઓમાં નીકળી પડતા અને ત્યાંથી લોકલ માણસોને શોધી શોધીને
એના અહીંયા કપાટ ઉઘડાવીને તો નાના વાદી મદારીના દંગાથી અમે રાજા મહારાજાઓનો મહેલો સુધી અમે પહોંચવા પામ્યા હતા. એ રીતે અમારી સંશોધન યાત્રા ધીરે 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 શરૂ થઈ. અને એ કલાકારોને મને થયું કે અમને નગરોમાં લાવીને કંઈક કામ આપી શકાય તો સારું, એટલે ધીરે ધીરે એ લોકોને શહેરોમાં આવતા જતા કર્યા. અને એ રીતે એમને મદદ કરવાની અમે પ્રથમ જેને શરૂઆત કહીએ આ મારી શરૂઆત હતી. પછી તો વિકાસની બધી ઘણી આગળની વાતો હું આપને હજી પણ શરૂઆતમાં આપને કોઈએ સાથ તો આપવો પડ્યો છે, કોઈ સંસ્થાઓએ કે આ લોકોને સ્વીકારે, એ લોકોના કાર્યક્રમોનું આયોજન કરે? આપ જેમ એને ગામડામાંથી લઈને શહેરમાં લઈ આવતા તો શહેરમાં પણ કોઈ એવી સંસ્થાઓનો પણ આપણે એપ્રોચ કરવો પડ્યો હશે કે ભાઈ આ લોકોને સ્થાન આપો સ્ટેજ ઉપર? હા જી, કારણ કે આ બધા જે લોક કલાકારો છે એમને સાહેબ ગામડામાં તો લોકોને કંઈ રસ રહ્યો નહોતો, પ્રચાર માધ્યમોને ટીવી એને આવવાથી ભવાઈ લોકો. મને યાદ છે કે એક સમયે સૌરાષ્ટ્રમાં 80-100 જેટલા ભવાઈ કલાકારોના ગ્રુપો ભવાઈ કરવા માટે જતા ગામડાઓમાં, અને 6-8 મહિના ભવાઈના કાર્યક્રમો કરીને 12 મહિનાના રોટલા રળીને આવતા. ગામડામાં હવે એ રહ્યું નથી, કારણ કે યાંત્રિક સાધનો ખેતીમાં આવ્યા, ખાડા લેવાતા બંધ થઈ ગયા, એટલે આ લોકોની આવકો પણ બંધ થઈ ગઈ. હવે એ લોકોને મને થયું કે ભાઈ આ લોકોની કલાને જીવતી રાખવી હોય તો આપણે શહેરોમાં કે નગરોમાં એમને લઈ આવવા જોઈએ, એટલે ધીરે ધીરે એમને અહીંયા લઈ આવવાની અમે શરૂઆત કરી. શરૂઆતમાં તો લોકકલાની વાત કરતો એટલે લોકો હશે, લોકકલા તમારા વાદી મદારી કંઈ લોકકલા કહેવાતી હશે? એટલે એ વખતે રણમાં રોયા કરું, પણ રણમાં રો એને કોણ સાંભળે? મારી વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. હું અહીં સંસ્થાઓમાં જઈને કહેતો કે ભાઈ અમારા આ કલાકારોને એકાદો કાર્યક્રમ કરો ને. હું આપને સરસ ઉદાહરણ આપું કે લોક કલાકારોને એસ્ટાબ્લિશ કરવાની વાત મનમાં થયા કરે, પણ કેમ કરવું એ સમજ નહોતી પડતી. એટલે કર્ણાવતે ક્લબમાં એક વખત હું ગયો, અમારે ગિરીશભાઈ એના જનરલ સેક્રેટરી ગિરીશભાઈને મેં કહ્યું સાહેબ મારે કર્ણાવતે ક્લબમાં એક સરસ પ્રોગ્રામ કરવો છે. તો એમ કે કરો ને. મેં કહું કરો એમ નહીં સાહેબ, કર્ણાવતે ક્લબમાં કાર્યક્રમ કરવો હોય તો 4-5 લાખ રૂપિયા જોઈએ, હું ક્યાંથી લાવું? મારી પાસે કે એટલી રકમ છે નહીં. એટલે તો મને કહે જો જોરાવર છે લોકકલા આ વાદી મદારી અહીં મારે ત્યાં ના ચાલે, અહીં તો કાવ્ય કવિઓના કાવ્ય સંમેલનો થતા હોય, હાસ્ય કલાકારોના કાર્યક્રમો થતા હોય, ફિલ્મી કલાકારોના કાર્યક્રમો થતા હોય, ફિલ્મી ડાન્સ અહીંયા થતા હોય, આ એમાં તમારા વાદી મદારી ક્યાં ચાલે? એટલે મને થયું જરા મૂંઝાયો ખરો, પણ મેં કીધું શું કરવાનું, કશું નહીં. પછી એક વખત લોક કલાકારોનો કાર્યક્રમ મેં અહીંયા આયોજિત કરેલો ઠાકોર હોલમાં. પછી ગિરીશભાઈ મેં કહ્યું તમે ને તમારા ડિરેક્ટરો 5-7 જણા મહેમાન તરીકે આવો, આ એક નાનકડો કાર્યક્રમ છે, એમને હું લઈ આવું. પછી રાજસ્થાનના અને ગુજરાતના કલાકારોને લઈ આવેલા અમે. એ વખતે અમે એવોર્ડ્સ પ્રોગ્રામ પણ શરૂ કરેલા લોકકલાને. એ પછી હું આપણે વાત કરું એની રાતે, પણ 5-6 આઇટમો થયા પછી ગિરીશભાઈ ઊભા થયા અને મને કહે જોડાવશે કેટલા કલાકારો છે? મેં કહું સાહેબ 40 કલાકારો છે. તો કે દરેક કલાકારોને 1-1 હજાર મારા તરફથી ઇનામ આપો. અને પછી એમણે કહ્યું કે ભાઈ જો લોકકલાના કાર્યક્રમો તમારે ટાગોર હોલમાં કરવાનું બંધ કરવાનું, અને હવે કર્ણાવતી ક્લબમાં તમારે કાર્યક્રમો લઈને આવવાનું. ક્લબ તમને સ્ટેજ, લાઇટ, માઇક, 5,000 ખુરશીઓ, કલાકારોને રહેવા જમવાની વ્યવસ્થા બધું તમને ફ્રી ઓફ ચાર્જ મળી જશે. વાહ. એ પછી ધીરે ધીરે આમ અમે શહેરોમાં કલાકારોનો પગ પેસારો કરાવવાની શરૂઆત કરી. હા, એટલે જ મને પ્રશ્ન થયો કે આપનો ઉત્સાહ હોય પણ સામે એવી સંસ્થાઓ મળવી જોઈએ કે જે એના કાર્યક્રમો યોજે તો લોકો સુધી પહોંચાય. કારણ કે એક બાજુ લોક અને સામે બીજા લોકો, બિલકુલ, એ વચ્ચેનો એક સેતુ બનતો કોઈ કે બનવું પડે. હાજી હાજી, બહુ સુંદર. પછી આ પ્રયાસોમાં વધુ બળ મળવા માંડ્યું?
હા, એ પછી સાહેબ શું થયું કે ઘણા બધા ક્લબને અમારા કામ ઉપર વિશ્વાસ બેઠો, એટલે એમણે દર વર્ષે હરીફાઈઓ શરૂ કરાવી. કારણ કે પછી તો ગિરીશભાઈને ઘણો બધો વિશ્વાસ, એટલે હું કહું ગિરીશભાઈ આ કરવા જેવું છે, ઓકે જાતો કરી નાખો, ઘણા વખતે ક્લબ તમારી જોડે છે. પછી સાહેબ ગુજરાત લેવલની કોમ્પિટિશનો, રાસ, ગરબા અને લોકનૃત્ય, ત્રણ કોમ્પિટિશનો શરૂ કરી. અને કદાચ ગુજરાતમાં પહેલી વાર રાસ, ગરબા અને લોકનૃત્યને 1-1 લાખના ફર્સ્ટ પ્રાઇઝ કદાચ ગુજરાતમાં પહેલી વાર અપાયા. અને સેકન્ડ પ્રાઇઝ 50,000-50,000 એમ એ ગુજરાત સરકાર દ્વારા થયું. નહીં, કર્ણાવતી ક્લબ અને લોકકલા ફાઉન્ડેશન, લોકકલા ફાઉન્ડેશન અને કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ, રાજપથ પણ આની જોડે જોડે, એટલે 1-1 લાખ અને 50,000-50,000 રાસ માટે, ગરબા માટે, લોકનૃત્ય માટે એમ ઇનામો કર્યા. અને એ રીતે એ હરીફાઈમાં સાહેબ ગુજરાતભરમાંથી બંધ પડી ગયેલી ઘણી બધી મંડળીઓ ફરી ચાલુ થઈ અને એ મંડળીઓ કોમ્પિટિશનમાં આવવા માંડી. અને 3-4 વર્ષ સુધી સળંગ હરીફાઈઓ અમે ત્યાં કર્ણાવતી ક્લબમાં ચલાવી. અને એ વખતે નિર્ણાયકોમાં સોનલ માનસિંહ, આશા પારેખ, આ બધાને નિર્ણાયકો તરીકે અમે લયા હતા. અને એ પછી કર્ણાવતી ક્લબમાં અમે નેશનલ લેવલનો એક લોકકલા મહોત્સવ કર્યો. આમાં આપણે બતાવો, એમાં અમે આવા 1-1 હજાર કલાકારોને એ ફેસ્ટિવલમાં અમે મૂક્યા. અને 3 દિવસના ફેસ્ટિવલમાં 1,000 કલાકારો પાર્ટિસિપેટ થયા નેશનલ લેવલના. ગુજરાતના લગભગ 20-એક રાજ્યોમાંથી કલાકારોને બોલાવ્યા. પણ બીજી મજાની વાત સાહેબ એ છે કે આમાંથી એક બીજો વિચાર, પછી તો ઇન્ટરનેશનલ ફોક આર્ટ ફેસ્ટિવલ પણ કર્યો. 6-6 કન્ટ્રીમાંથી કલાકાર ગ્રુપોને કર્ણાવતીમાં બોલાવ્યા, એના પ્રોગ્રામો થયા. આ બધાની વચ્ચે એકવાર કોમ્પિટિશનો જ્યારે ચાલતી ને ત્યારે ટ્રકમાં થોડાક મિત્રો આવ્યા, કર્ણાવતી ક્લબમાં હોતા હોતા આવ્યા, નાનકડા ટેમ્પોમાં બેસીને, ખુલ્લા ટેમ્પોમાં. પછી મને કે ભાઈ જોડાવડશે કોણ? મેં કહું કેમ ભાઈ? તો કે આ હરીફાઈમાં અમારે ભાગ લેવાનો છે. મેં કહું ભાઈ ક્યાંથી આવો? તો કે પાલનપુરથી આવીએ છીએ અને આ બધા વિકલાંગ કલાકારો છે. ઓહો, અમારે મેં કહું ભાઈ કર્ણાવતી ક્લબમાં વિકલાંગ કલાકારોનો પ્રોગ્રામ કેવી રીતે કરવું? આ તો બધી હાઈફાઈ વર્ગના લોકો જોનારા, અને પછી તો ટેમ્પાના પાટિયા પાડીને જેમ દેડકા કૂદે ને એમ ટેમ્પામાંથી કૂદી કૂદીને કલાકારો નીચે પડવા માંડ્યા, પગ વગરના, પોલિયોવાળા, હાથના પોલિયોવાળા. અને હું તો જરા મૂંઝાયો અને ગભરાયો પણ ખરો. એક તરફ આપણે કલાકારો માટે લાગણી હતી, બીજી બાજુ ના કરાવી શકીએ એનું દુઃખ હતું. એટલે મને કે અમારે કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. આ બધા પહેલવાનોની હારે તમે કેવી રીતે ટકી શકશો? મને કે કેમ સાહેબ અમે વિકલાંગ છીએ એટલે અમારો તમારે એકડો કાઢ નાખવાનું? મેં કહું એવું તો નથી, પણ આ બધાને ભેગો તમે, તમારો શો બહુ નહીં સારો થાય અને તમે બિચારા બાપરા બની જશો. પછી સાંજે મેં ગિરીશભાઈને કહ્યું, ગિરીશભાઈ આવો એક પ્રશ્ન છે, વિકલાંગ લોકો આવ્યા છે, હવે એ કહે છે કે અમારે કોમ્પિટિશનનો ભાગ લેવો છે, તો શું કરવું અમારે? તો પછી બહુ વિચારને અંતે થયું કે ભાઈ હરીફાઈમાં આપણે એનો ભાગ લેવા દેવો નહીં, પણ કાર્યક્રમ પૂરો થાય ને નિર્ણાયકો નિર્ણય કરવા માટે બેસે ને વચ્ચે જે ગાળો પડે એમાં એક પ્રોગ્રામ કરાય, સ્પેશિયલ પરફોર્મન્સ કરે. હા, એક પ્રોગ્રામ કરાયા. બિચારા પાલનપુરથી અહીં સુધી આવ્યા છે, એમને નારાજ નથી કરવા. અને સાહેબ આશા પારેખને બધા હતા નિર્ણાયકોમાં, એક બાજુ નિર્ણાયકો નિર્ણય કરવા બેઠા. આ લોકોએ પોલિયોવાળા કલાકારોએ કોઈને 2 પગ કામ કરતા નહોતા, એ બગલ ઘોડીઓ 1 પગ કામ નહોતો કરતા, 1 ઘોડી. અને એ રીતે સાહેબ બધા વિકલાંગ કલાકારો, અત્યારે દિવ્યાંગ કલાકારો આપણે કહીએ છીએ, મોદી સાહેબે સરસ નામ આપ્યું છે, એ દિવ્યાંગ કલાકારોએ સાહેબ ભાંગડા રજૂ કર્યો, પંજાબી ભાંગડા. અને જમાવટ કરી એવી જમાવટ કરી કે કર્ણાવતી ક્લબે 51,000 રૂપિયા જાહેર કર્યા, પછી અદાણીવાળાએ 1 લાખ રૂપિયા જાહેર કર્યા, રિલાયન્સવાળાએ 51,000 જાહેર કર્યા, એમ 4-5 લાખ રૂપિયાના ઇનામો વિકલાંગ કલાકારો લઈને ગયા. પછી અમને થયું
કે ભાઈ આ વિકલાંગો માટે કંઈક કરવું જોઈએ. એટલે અમે રાસ, ગરબા અને લોકનૃત્ય ત્રણ સ્પર્ધાઓમાં દિવ્યાંગ કલાકારોનું પણ જોડ્યા. અને એ પછી પહેલું લાખ એનામ, એક લાખ, બીજું લાખ 50,000, બીજું ઇનામ, એ રીતે કલાકારોને. અને એ પછી આ બધા કલાકારોને એવોર્ડ્સ આપવાની પરંપરા મારા ગુજરાત લોકકલા ફાઉન્ડેશને શરૂ કરી. આજ સુધી એ ચાલે છે. ને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન મારું ટ્રસ્ટ છે, અને એ ટ્રસ્ટ તરફથી અમે આજ સુધીમાં 108 જેટલા નેશનલ લેવલના લોકકલા એવોર્ડ્સ અમે આપી ચૂક્યા છીએ. જોરાવરસિંહજી સાહેબ, આપની સાથે વાતચીત કરતાં કરતાં એક કલાક વીત્યો જી, અને આપણને ખ્યાલ ના આવ્યો, કારણ કે આ રસપ્રદ વાત થઈ રહી છે. અને આપે જે છેલ્લે વાત કરી આપના ફાઉન્ડેશનની, એ પણ એક એવો વિચાર હતો કે ભાઈ કંઈ વાંધો નહીં, ચાલો હું જે કહેવું સરસ મજાની સંસ્થા બનાવું કે જે સંસ્થાના નેજા હેઠળ આપણે બધાને સન્માનિત કરીએ. અને મને એવું લાગે છે કે એકલો જાણે રે એમ કરીને શરૂ કરેલી યાત્રા ધીમે ધીમે બધા જોડાતા ગયા. મારે એના વિશે વિગતે વાત કરવી છે, પણ થોડો આપણે વિરામ લઈએ અને પછી આ ફાઉન્ડેશનની સ્થાપના કેમ અને એમાં પછી આગળ શું થયું એની વાત આપણે કરીએ. આપણે લોક કલાવિદ શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ સાથે બહુ જ રસપ્રદ સંવાદ કરી રહ્યા છીએ. આપણા માટે આશ્ચર્યનો વિષય છે કે જે એક શોખ હતો એ શોખ વિસ્તરતો વિસ્તરતો ત્યાં સુધી પહોંચ્યો કે જાદવ સાહેબને એવો વિચાર આવ્યો કે બરાબર છે, એક સંસ્થાઓ સાથ આપી રહી છે અને આ કલાકારોને આપણે બહાર લઈ આવી રહ્યા છીએ, પણ કેમ ન હું પોતે જ એક એવા ફાઉન્ડેશનની સ્થાપના કરું કે જેમાં મને લાગે છે એવી પ્રવૃત્તિ હું પોતે કરું. અને માત્ર પ્રવૃત્તિ નહીં, પણ આવા જેને ધૂળ ધોયા માણસો કહીએ એવા લોકોને નવાજું, એનું સન્માન કરું. કોઈ બીજી સંસ્થાને કહેવું કે તમે આનું સન્માન કરો, એની બદલે એક સુંદર મજાની સંસ્થા ડેવલપ થાય અને એ આવા લોકોને, વિશ્વ સ્તરના લોકોનું આપણી વચ્ચે સન્માન કરે. આ વિચારમાંથી સાહેબે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી. સાહેબ, આપ આ અંગે અમને વાત કરો અને એની પ્રવૃત્તિથી અમને વાકેફ કરો. હા જી, મેં અગાઉ જેમ કહ્યું હાજી કે ભાઈ પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે આપણા ગરીબ કલાકારોના વાજિંત્રો મૂંગા મંતર થઈ ગયેલા, એને કેવી રીતે પુનઃ ચાલુ કરવા એ મથામણ મારી ચાલતી હતી. એમાં ભદ્રાવીભાઈ, આકસ્મિક વસ્તુઓ કેવી રીતે બને છે કે એક દિવસ મુંબઈથી એક ભાઈ આવ્યા મારે ત્યાં, આવીને કે જોરાવરસિંહ બારણું ખોખડાવીને ખોલ્યું. જોરાવરસિંહ તમે? મેં કહ્યું હા સાહેબ, હું પોતે. મેં કહ્યું આપ ક્યાંથી આવો છો? તો કે મુંબઈથી આવું છું. મેં કહ્યું આપનું નામ? તો કે અતુલ શાહ મારું નામ છે. મેં કહ્યું ભાઈ આપ શું કરો છો? મને કે મારી 75 હીરાની પેઢીઓ છે દુનિયામાં અને દેશમાં. મેં કહું તો આપ મારી પાસે કેમ આવ્યા છો? હું તો કંઈ ધંધાવાળો કે હીરાવાળો કે કશો છો નહીં. મને કે ના સાહેબ, એવું નથી. તમારું આપણા કસબીઓ પુસ્તક મેં 3 વાર વાંચ્યું છે. એમાં જે તમે પાત્રોનું આલેખન કર્યું છે ગામડાના પાત્રોનું, એ ખરેખર સાચા છે કે પછી તમારી કલ્પનાનું આ વિચરણ છે? મેં કહું કેમ એવું પૂછવું પડ્યું? ના, મને એમાં રસ પડ્યો એટલે કે હું તમને પૂછવા માટે અહીં આવ્યો છું. મેં કહ્યું જે બધા કલાકારોનું મેં રેખાચિત્રો દોર્યા છે ને, એ બધા કલાકારો મારા આકરું ગામના છે અને બધા હયાત છે. અને આજે તમે આવો તો હું તમને ગામમાં હરતા ફરતા બધા પાત્રોનો પરિચય કરાવું. મને કે શું વાત કરો છો, આવા આવા પાત્રો તમારા ગામડામાં છે? મેં કહ્યું હા સાહેબ છે. તો મને કે ભાઈ હું જૈન સમાજમાંથી આવું છું, અમારે કંઈક ફંક્શનો કરવા હોય તો આ બધા કલાકારોને તમે લઈને આવો ખરા. મેં કહું આવું કશો વાંધો નહીં.
અને થયું કે આનંદ પણ થયો કે ચાલો આપણા કલાકારોને કંઈક કામ મળશે. અને કે તમે આવશો ને, મેં કહ્યું હું ચોક્કસ આવીશ, રજાઓ લઈને આવીશ. અને પછી તો બહુ વાતો કરીને એ ગયા. પછી એકાદ મહિના પછી પાંચ છ જણનું એક ગ્રુપ પાછું એમના મિત્રોનું આવ્યું, અને આ કલાકારો માટેની ચર્ચા કરી, એના બજેટની ચર્ચા કરી, કેમ એને લઈ જવા, ક્યાં મૂકવા, શું કરવું, ક્યાં ઉતારવા, એ બધી બહુ ચર્ચાઓ કરીને ગયા. પછી પાછા બીજા મહિને પાછું બીજું ગ્રુપ આવ્યું. એમ છે છ મહિના સુધી આ સિલસિલો ચાલ્યો. પછી મેં એમને હસતા હસતા કહ્યું કે ભાઈ તમારે ખરેખર કાર્યક્રમ કરવાનો છે કે તમે વાતો કરવા અને પ્લેનમાં ફરવા માટે આવો છો? તમારા કાર્યક્રમના બજેટ કરતા તો તમે ફ્લાઇટના ભાડા બધું ખર્ચે નાખ્યા. એટલે મને મેં કહ્યું તમે તો પછી મને કહે, જો જોરાવ છવી, અમે બધા અતુલ શાહના મિત્રો છીએ, અને તમને જે મળવા અહીંયા આવેલા એ વખતે તો બહુ સિમ્પલ માણસ, ખાદીનો જબ્બો લેંગો પહેરેલો, નાની થેલી લટકાવીને આવેલા, ઓળખાય નહીં કે હીરાનો કરોડપતિ વેપારી હશે. મને કહે એ અતુલ શાહ હીરાના કરોડપતિ વેપારી સાહેબ દીક્ષા લેવાના છે, એના માટે વરઘોડા અમારે કરવાના છે, એની તૈયારી અમે સાહેબ બે વર્ષથી કરીએ છીએ, એટલે એના માટે અમે તમારી પાસે ખાસ આવ્યા છીએ. તો મને કે ભાઈ તમારી પાસે કેટલા કલાકારો છે? તમારે કેટલા જોઈએ છે મને તમે કહો. તો મને કે તમે કેટલા આપી શકો? મેં કહ્યું તમે કહો ને, 50, 100, 200, 500. તો કે એનો સાહેબ કોઈ સવાલ નથી, અમે સાહેબ 1000 કલાકારો ગુજરાત ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને 1000 કલાકારોને મુંબઈ અતુલ શાહના વરઘોડામાં લઈ જવા માટે તૈયાર કર્યા. 1000 કલાકારો અને એ કલાકારોને એમના વરઘોડામાં સામેલ કરવાના, એમનો વરઘોડો નીકળે અમદાવાદ, વડગામ, પાલનપુર, સુરત અને મુંબઈ, એવા 5 વરઘોડા થયા એમના. અને 5 વરઘોડામાં અમે 1000 કલાકારો મૂક્યા. અને વરઘોડામાં એ તો સંપન્ન વરઘોડામાં તો એમ કહેવાય છે કે ફિયાટ ગાડીઓની ચાવીઓ પણ ઉડેલી, હીરા માણેક અને રોકડા રૂપિયા પણ 4-5 કરોડ રૂપિયા એમણે વાપરેલા એવું કહેવાય છે, ઉછામણી થાય ઓછામાં ઓછા. અને અદભુત વરઘોડાઓ 5 જગ્યાએ થયા. પછી છેલ્લા વરઘોડા વખતે ઉતરીને પછી તો એ સંન્યાસ લેવાના. સાધુ મહારાજને હું પગે પડ્યો, મેં કીધું, કારણ કે એ પછી તેમણે સંન્યાસ લીધો એટલે હિતરૂચિ વિજયજી મહારાજ સાહેબ થયા. એમનું બીજું નામ અતુલ શાહ માંથી હિતરૂચિ વિજયજી મહારાજ સાહેબ. પછી મહારાજ સાહેબને પગે લાગ્યું. મેં કહું મહારાજ સાહેબ હું તો નોકરી ધંધાવાળો માણસ છું, આ કલાકારોના ટોળા લઈને રખડવાનું સાહેબ મારું કામ નથી, મને શાંતિથી નોકરી કરવા દો. આ બધાને મારા બાપુ જેમ કે ભવાયાના ટોળા લઈને તું રખડવાનું બંધ કર. એટલે પછી મને બેસાડીને મને કે બેસો બેસો. બીજા બધા દર્શન કરવા આવેલાને બહાર બેસાડીને મને કે જો જોરારસિંહ, હું સાધુ થઈને જઉં છું પણ તમને એક વાત કહેતો જઉં છું કે ભાઈ તમે મંદિર જતા હોય, જાત્રાઓ કરતા હોય, પૂજામાળા પાઠ કરતા હોય, તમારા ઈષ્ટદેવને માનતા હોય તો કદાચ એ બધું નહીં કરો ને તો વાંધો નથી, પણ આ ગરીબ કલાકારો જે તમે અહીં લઈ આવ્યા છો ને એમને રોટલો ને ઓટલો આપશો ને તો એના કરતાં જરાય ઉતરતો પુણ્ય નથી. બરાબર. એટલે હું સાધુ થઈને કહું છું પણ આ કામ તમે ચાલુ રાખજો. તો કલાકારોનું કામ છોડવા માટેનો સંકલ્પ કરીને ગયેલો હું. સાહેબ કલાકારોનું કામ છોડવાને બદલે નોકરી છોડવાનું પહેલું કામ કર્યું. અને રાજ્ય સહકારી સંઘની નોકરીમાંથી રાજીનામું આપીને હું છૂટો થઈ ગયો. અને પછી મને થયું કે નહીં, હિતરૂજી વિજયજી મહારાજ સાહેબે કહ્યું છે એ વાતને મેં પછી અંદર બરાબર અંતરમાં ઉતારી દીધી. અને એ પછી સાહેબ ગુજરાત સૌરાષ્ટ્રના ગુજરાતના કલાકારોને સર્વે કરવાનું કામ શરૂ કર્યું. અને એ બધાને કેમ કામ આપવું, ક્યાં રોજીરોટી આપવી, કેવી રીતે એમને પરંપરાને આગળ ચલાવી, આ બધા અનેક વિચારો મગજમાં રાત દિવસ ચાલવા માંડ્યા. હવે એ વરઘોડા વખતે સાણંદ પાસે દેવતી ગામ નાનું એવું, દેવતી ગામમાં ઢોલ શરણે વગાડનારા 10-1 માણસો લગ્નમાં વગાડવા જાય, 5-5, 10-10 રૂપિયા લોકો આપતા. વાત છે 1992 સાલની, 5-10-10 રૂપિયા આપતા. હવે એ લોકોને અમે આ વરઘોડામાં જોડ્યા.
એ પછી અમને ભરઘોડા તો પતી ગયા, પછી અમને મને થયું કે આ ઢોલસાણે આટલો સરસ વગાડે છે, એમને સારા ડ્રેસ આપ્યા અને એમને અહીંયા અમદાવાદમાં લગ્નોમાં કાર્યક્રમો અપાવવાની શરૂઆત કરી કે ભાઈ લગ્નોમાં વરઘોડામાં પછી મંદિરોમાં જઈને મેં એ લોકોને કહ્યું, મેં કહ્યું ભાઈ મંદિર આટલું સરસ છે, આ મારા બે કલાકારોને ચોઘડિયા વગાડવા સવારમાં ના બેસાડો, સવારે મંદિરમાં કલાક ચોઘડિયા વગાડે, મંદિરનું મંગળ વાતાવરણ તૈયાર થાય અને લોકોને ગમે, એમને પણ વાત થોડી ગમી, એટલે એવા કેટલાકને અમે મંદિરોમાં ચોઘડિયા વગાડવા સેટ કર્યા. પછી કેટલાકને અમે વિશાલા ને રજવાડા જેવી હોટલોમાં જઈને, અમારા સુરેન્દ્રભાઈને વિશાલા મારા મિત્ર, ભેગું સાહેબ આ લોકો જમવા આવે છે, જેમાં પછી બેઠા બેઠા આ લોકોનો કાર્યક્રમ માણે, તમે થોડાકને બોલાવો ને. તો કે કશો વાંધો નહીં, એમ નોખી નોખી જગ્યાએ જ્યાં જ્યાં અનુકૂળતા પડી ત્યાં ત્યાં બધા કલાકારોને અમે સેટ કરવાના શરૂઆત કરી. હવે દેવતી ગામમાં સાહેબ જે કલાકારો 10 જણા હતા, એ લોકોને અહીંયા અમદાવાદ આવતા જતા થયા, સારા ડ્રેસ વગેરે કરતા થયા, સરસ બગાડતા થયા, અને એ પછી ગામવાળાને થયું કે ભાઈ આ તો બધું સરસ કમાય છે, એટલે સાહેબ દેવતી ગામમાં આજે 350 ઢોલ શરણાઈ વગાડનારા તૈયાર થઈ ગયા છે. નાના ગામમાં, હા નાના ગામમાં. અને આજે અમદાવાદના કોઈ પણ વરઘોડા હોય, લોકો ગાડીઓ લઈને અમને તેડવા માટે જાય છે, ગાડીઓ લોકો મોકલે છે. પહેલા બિચારા બસોમાં આટા મારતા, એના બદલે હવે ગાડીઓમાં એ લોકો આવતા જતા થયા છે. નવરાત્રિ હોય તો ઇન્ડિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી સમાજો છે ત્યાં બધી જગ્યાએ વગાડવા જતા થાય છે. એમાં એક દિવાળીનું પરબ હતું, મને લાગે 12 તેરસનો દિવસ હશે, તો 12-13 વર્ષનો એક છોકરો શરણાઈ વગાડતો વગાડતો અમારી પ્રોફેસર કોલેજમાં નીકળ્યો. તો મને શરણાઈના સૂર સાંભળ્યા એટલે મારા કાન ચમક્યા, એ કહો કોક વગાડે છે સારું, એટલે બહાર નીકળીને જોયું તો 13 વર્ષનો છોકરો શરણાઈ વગાડતો હતો. મેં કહ્યું દેલા ક્યાંથી આવ્યો છું, તો કે સાહેબ દેવતીથી આવ્યો છું. તો મેં કહું અહીં સોસાયટીમાં કેમ ફરે છે, તો મને કહે છે ફરવું ફરજ છે ને, તો 2 પૈસા કમાવાય ને એટલા માટે હું આવ્યો છું. કે પછી સાહેબ મને થયું કે આ છોકરામાં થોડીક ટેલેન્ટ છે, એને અમે લોકકલા ફાઉન્ડેશન સાથે જોડ્યો. આજે એ પૂનમ નીચા સૂરને શરણાઈ વગાડવા વાળો એકમાત્ર કલાકાર છે, જે આપણા લગ્ન ગીતોમાં કે કેસેટોમાં નીચા સૂરની, કારણ કે લગ્નમાં વાગતી શરણાઈ બહુ ઊંચા સૂરની હોય છે, એ આપણા સંગીતમાં કામ ના લાગે, એટલે નીચા સૂરને શરણાઈ વગાડવા વાળો પૂનમ આજે ગુજરાતનો એકમાત્ર કલાકાર છે, અને હિન્દુસ્તાનભરમાં એ કાર્યક્રમો કરવા માટે આજે જાય છે. આજે એણે 3 છોકરાઓને 3 પાકા મકાનો બનાવી દીધા છે, છોકરાઓને વાહન લઈ આપ્યું છે ભાડા કરવા માટે, અને સંપન્ન થયો છે. એટલે અમારું કામ સાહેબ લોકકલા ફાઉન્ડેશનનું કે કલા પરંપરા જીવંત રહે અને કલાકારોનું આર્થિક રીતે એનું ઉત્થાન થાય અને એનું જીવન ધોરણ સુધરે અને એની પરંપરા જળવાઈ રહે. એવું જ બીજા એક કલાકારની વાત કરું, 1989 સાલની વાત છે, અમે જ્યારે આ નાના મોટા કાર્યક્રમો કરતા એ વખતે તુલસીશ્યામ પાસે ધોકડવા ગામ, ત્યાં ભવાઈનો કલાકાર દલસુખ રાવળ કરીને, અમારા ડૉક્ટર હરિભાઈ ગોદાની હતા અહીંયા, એના પરિચિત છે, એટલે મને કે ભાઈ આ દલસુખને એકવાર બોલાવવા જેવો છે. અમે એને બોલાવ્યો અને ટાગોર હોલના અમારા એક ભવાઈના પ્રોગ્રામમાં એણે કેળે 18 તરવારો બાંધીને હાથમાં 2-2 તલવારો લઈને નૃત્ય શરૂ કર્યું, કેરબાનો વેશનો, સતત ફરતા તલવારો આંગળીઓ ઉપર ફેરવતો જાય, તલવારો એની આંગળીઓ બદલાતી જાય, એ તલવારો એની આંગળીઓ બદલાતી જાય, એમ આમ આંગળીઓ ફરતી, બધી તલવારો આંગળીઓ ઉપર ફેરવ્યા પછી આમ 2 હાથથી ફરતા તલવારો અહીં ઉતારે, તલવારો અહીં ઉતારે, પછી 4 તલવારો લઈને તલવારનું ચક્ર બનાવે, સુદર્શન ચક્ર બનાવે, એમ સાહેબ લગભગ 1000 કાંટા ગો 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 ગોળ ફરીને એણે આ કાર્યક્રમ કર્યો. પછી દલસુખ રાવળને તો અમે અહીંયા કાર્યક્રમો માટે સતત ફાઉન્ડેશન સાથે જોડી દીધા, એ અહીંયા આવતા જતા થયા,
પણ પછી એને અહીંયા સ્થાયી કરી દીધા. વિશાલામાં કામ અપાયું, બાપુનગરમાં એને એક નાનકડું મકાન લીધું. અને એને કહ્યું, મેં કહ્યું બીજું આ તમારી કલા છે ને છોકરાઓને શીખવજો. એનો દીકરો ભણેલો તો નહોતો, રાજેન્દ્ર રાવળ એનું નામ. એ રાજેન્દ્ર દર્શકભાઈ તો આજે નથી, દિવંગત છે. પણ એનો દીકરો રાજેન્દ્ર તલવાર નૃત્યમાં એના જેટલું નહીં પણ 50% જેટલું તો તલવાર નૃત્યમાં એ તૈયાર થઈ ગયો. એનો નાનો ભાઈ એ પણ તલવાર નૃત્યમાં તૈયાર થઈ ગયો. પછી સાહેબ રાજેન્દ્ર રાવળ કાર્યક્રમોમાં અમારી સાથે સતત અહીં દિલ્હી ને મુંબઈ ને પૂના ને કલકત્તા ને કચ્છમાં બધે ફરતો રહ્યો. પછી મેં કહ્યું તારા છોકરાને, પછી એનો છોકરો હતો થોડું ભણવામાં બ્રાઇટ હતો એટલે એનો છોકરો એણે MBA કર્યું અને પછી બેંકમાં એને નોકરી મળી ગઈ, બેંકનો મેનેજર થયો. આજે મેં કહ્યું આ પરંપરા તારા દીકરાને શીખવજે, ભલે નોકરી કરતો હોય. એ બેંકનો મેનેજર એનો દીકરો સાહેબ આજે તલવાર નૃત્યના કાર્યક્રમોમાં અમારી સાથે આવે છે. એમ હા, એટલું ઘણા ગણ્યા પછી બેંક મેનેજર થયેલો, તલવાર નૃત્ય કરવા. અમે રાજેન્દ્ર રાવળે લોકકલા ફાઉન્ડેશનનો એવોર્ડ આપ્યો ને ત્યારે સાહેબ રાજેન્દ્ર એનો નાનો ભાઈ ને એનો દીકરો ત્રણેય જરાએ તલવાર નૃત્ય પરફોર્મ કર્યું હતું. એટલું જ નહીં પણ એમાંથી પછી ગો 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 ફરતા એક કપડામાંથી મોર બનાવે, ગોળ ગો 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 ફરતા ફરતા એક કપડામાંથી સસલું બનાવે, ગોળ ગો ગો ફરતા ફરતા એક કપડામાંથી કબૂતર બનાવે. આ એકમાત્ર કલાકાર ગુજરાતમાં છે કે આ પેઢી પરંપરાએ જાળવી રાખી છે અને એ કલાકારોને આ રીતે અમે એમનો તો વિડીયો પણ બહુ જ વાયરલ થયો. હા જી, ખૂબ જાણીતો થઈ ગયો. બરોબર છે, મોર બનાવતો. હા જી, પહેલી વાર અમે એને અમદાવાદ બતાવ્યું અને આજે એની શક્તિને કારણે પહોંચ્યો છે. પણ નિમિત્ત અમે બન્યા એનો અમને સાહેબ ખૂબ આનંદ છે. ફાઉન્ડેશનની સ્થાપના કરી ત્યારે આપે વ્યક્તિગત જ એ કર્યું, પણ પછી એનું ફંડ રેઈઝિંગ ને એ બધું પણ આપને કરવું પડ્યું હશે ને? હા જી, એ પણ છોડવા પડે. એ પણ સાહેબ મજાની વાત છે. હા જી, અમે લોકકલા ફાઉન્ડેશન શરૂ કર્યું. શરૂઆત અમે ગુજરાત લોકકલા કેન્દ્રથી શરૂઆત કરી. એ વખતે અમારી સાથે દુલેરાય કારાણી હતા, કચ્છ રતિકુમાર વ્યાસ હતા, અમારા એક જગદીશ મુલાણી અમારા ચીફ એક્ઝિક્યુટિવ હતા રાજ્ય સંઘના એ હતા, એ બધા. અને રિલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ હતા સુશીલભાઈ કોઠારી. આ બધાનું અમે એક નાનકડું ટ્રસ્ટ બનાવ્યું લોકકલા કેન્દ્ર 89માં, અને આ કામગીરી થોડી થોડી અમે શરૂઆત કરી. એ પછી અમને થયું કે ભાઈ આ લોકકલા કેન્દ્ર બહુ નાનું વર્તુળ છે, આપણે એને થોડુંક વિશાળ ફલક ઉપર કરવું જોઈએ. એટલે 92-93ની સાલમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ઓલ ઇન્ડિયા લેવલનું કામ કરવા માટે નવું ટ્રસ્ટ અમે ઊભો કર્યું. અને એ પછી આ બધા કલાકારોને શોધી શોધીને અમે બહાર લઈ આવ્યા. એટલે 30 વર્ષ થયા ફાઉન્ડેશન. જી જી જી, 30 વર્ષથી અવિરત આ કામ. હા જી, અવિરત આ કામ ચાલે છે. પણ આપે જેમ પેલો પ્રશ્ન કર્યો, મજાનો પ્રશ્ન છે કે ભાઈ ફંડ માટે શું કર્યું. પહેલી સ્પષ્ટતા કરું કે લોકકલા ફાઉન્ડેશન માટે સરકારનો એક પણ રૂપિયો મેં આજ સુધી લીધો નથી. સરકારની કોઈ સહાયની અપેક્ષા રાખ્યા નથી. હું અંગત રીતે માનું છું કે લોક સહકારથી આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ અને લોકોને આની સાથે જોડવા જોઈએ, તો જ આ પ્રવૃત્તિ ચાલે. અને ચાલે છે. હા જી. અને એ વખતે છે ટાગોર હોલમાં એક પ્રોગ્રામ કરવો હોય ને તો 300 રૂપિયા ભાડું હતું અને બાકીના 600-700-1000 રૂપિયામાં એક કાર્યક્રમ થઈ જતો. આજે તો 40-1000 રૂપિયા થાય છે, પણ એ કાર્યક્રમ 1000 રૂપિયામાં થઈ જતો. પણ એ વખતે સાહેબ અમને 1000 રૂપિયાનું ડોનેશન આપવાવાળા કોઈ નહોતા. હા જી, છતાંય પ્રયત્નો અમારા સતત ચાલતા રહ્યા અને કાર્યક્રમો પણ ચાલતા રહ્યા. પછી ધીરે 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 અમે લોકકલા એવોર્ડ કલાકારોને આપવાની શરૂઆત કરી કે ભાઈ ગુજરાતના, સૌરાષ્ટ્રના અને ભારતના અન્ય રાજ્યોના કલાકારોમાંથી જે સમર્પિત કલાકારો છે, વર્ષોથી પેઢી પરંપરાથી કલાને જાળવી રાખી છે, એવા કલાકારોનું માન સન્માન કરીને બોલાવીને એનો પ્રોગ્રામ કરીને એને એવોર્ડ્સ આપીને એને સન્માનમાં એનો પ્રોગ્રામ કરવો. એ પછી અમારી સાથે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે લોકકલાનો એક ચાહક વર્ગ
જોડાયો અને મને કહેતા આજે આનંદ થાય છે કે અમારો એક કાર્યક્રમ કદાચ કરવો હોય ને સાહેબ મિનિમમ 1.5 લાખ રૂપિયા મિનિમમ ખર્ચ આજે થાય છે કારણ કે એવોર્ડ્સનું ખર્ચ તો આપણે વાત કરીએ બરાબર પણ કલાકારોના ગ્રુપો આવે તો અમે 2 કે 3 એવોર્ડ્સ એક સાથે આપીએ એ ગ્રુપો આવે તેમને આવવા જવાનું ખર્ચ રહેવા જમવાની વ્યવસ્થા હોલના ભાડા વિડીયો આ તે કરીએ 1.5 લાખ મિનિમમ કદાચ એથી પણ ખર્ચ વધી જાય પણ હવે અમારો લોકકલાનો ચાહક વર્ગ એવો ઊભો થયો છે કે અમારા મહેમાનો અને અમારા ચાહકો સાહેબ 1.5 લાખને બદલે 1.5 લાખ રૂપિયા અમને એ જ પ્રોગ્રામમાં સતત આપીને જાય છે કોઈ પ્રોગ્રામમાં અમને તૂટ પડી નથી આજ સુધીમાં અને કેટલાક શુભેચ્છકો આજે એવા પણ મળ્યા છે કે ભાઈ તમારા કાર્યક્રમમાં જેટલી રકમની તૂટ પડે એટલી રકમનો ચેક અમારી પાસેથી લઈ જવાનો પણ કુદરતી રીતે ઈશ્વરની કૃપાથી અમારે કોઈ ચેક લેવાની જરૂર પડી નથી પણ અમારો ઓડિયન્સ અમને એટલા પૈસા આપીને જ જાય છે અને હમણાં કોરોના કાળમાં આ બધી પ્રવૃત્તિઓ અમારી સ્થગિત હતી અને અમારી પાસે કાર્યક્રમનો જે ફંડ હતો એ ફંડ અમારા કલાકારો કોરોનાને કારણે લોકડાઉનને કારણે બહાર જઈ શકતા નહોતા અને રોજ રોજે રોજનું કમાવાવાળા હેન્ડ ટુ માઉથ બબે તત્તન દિવસની સાહેબ લાંઘણો ખેંચવાવાળા એમનું સાહેબ ખાનદાની એવી કે અમારા સંપર્કમાં હોવા છતાં કોઈ દિવસ એમણે એમ કહ્યું નથી સાહેબ અમને આ તકલીફ છે અમને કંઈક મદદ કરો સામેથી અમે એને પૂછ્યું છે એના અહીંયા કપાટ ખોલાયા છે ફોન કરીને કે ભાઈ શું પરિસ્થિતિ છે ત્યારે બિચારા સંકોચ સાથે કે સાહેબ 2 દિવસથી ઘરમાં ખાવાનું નથી હવે એવા કલાકારોના બેંક ખાતાઓ મગાવીને એમના ખાતાઓમાં રકમો ફાઉન્ડેશનનો જે ફંડ હતો એમના ખાતાઓમાં રકમો ટ્રાન્સફર કરી અને બીજી સારી વાત એ અમને થઈ કે આ કાર્યક્રમ ડોનેશન આપવાની શરૂઆત આ લોકોને મદદ કરવાની કરી તો કેનેડા મારી દીકરી છે સુપ્રિયા ચાવડા એણે કહ્યું કે પપ્પા કલાકારોનું આ બધું જાણો કે ગરીબ કલાકારો મને કે તમે જેટલા કલાકારોના બેંક ખાતા મોકલો એ બધા કલાકારોનું મારા તરફથી રકમો મોકલાવું ખાસી 3-4 લાખની રકમો એને કેનેડાથી મોકલાવી એટલી જ રકમો ફાઉન્ડેશનમાંથી આપી અને એ રીતે કલાકારોને મદદરૂપ થઈ શક્યા એનો અમને થોડોક આનંદ પણ છે સંતોષ પણ છે આપે કહ્યું કે 108 જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં અપાયા છે તો આ એવોર્ડની ચયન પદ્ધતિ શું છે એક તો અમે જિજ્ઞાસા વર્ષે નહીં બરોબર બિલકુલ વાત આપને સાચી છે કે એવોર્ડ્સ આપવા માટે એવોર્ડ્સ કેવી રીતે શરૂ થાય એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે શરૂઆત જ્યારે અમે કરીને ત્યારે પહેલો વિચાર મને એ આવ્યો કે ભાઈ આ કલાકારોને આપણે માન સન્માનથી અને સન્માનવા જોઈએ પણ હવે એ બધું ખર્ચ કરવાની અમારી પહોંચ નહોતી 1000 રૂપિયા જોતા હોય તો અમને કોઈ સાહેબ ડોનેશન આપતું નહોતું પણ અને થયું કે માનો કે એક એવોર્ડ માટે આપણને 1000 રૂપિયાનું કે 10000 રૂપિયાનું ખર્ચ થાય છે એ કાળે તો શું કરવું તો મેં કીધું ભાઈ કોક આપણને મોટી રકમ ડોનેશન આપે અને એના વ્યાજમાંથી આપણે એવોર્ડ આપી શકીએ પણ એ વખતે એટલી મોટી રકમ 1 લાખ રૂપિયાની રકમ તો બહુ મોટી ગણાતી કે 1 લાખ રૂપિયા એકદમ અમને કોણ આપે કોણ એવો વિશ્વાસ કરે અને વિશ્વાસ હોય તો 1 લાખ રૂપિયાની કિંમત એ વખતે સાહેબ બહુ અનેક ગણી હતી એટલે બહુ વખત પછી વિચાર ચકડોળ એમને ચાલ્યા જ કર્યો કે એવોર્ડ્સ આપવા છે પણ એના વ્યાજમાંથી અપાય એટલી રકમ તો આપણી પાસે છે નહીં શરૂઆત હતી ત્યારે પછી વિશ્વ ગુજરાતી સમાજમાં હું એનું એક મેગેઝિન વિશ્વ નિડમ ચાલતું એના સંપાદક તરીકે હું હતો એ વખતે વિશ્વ ગુજરાતી સમાજની સાથે જોડાયેલા એના માનાર સભ્યો આવતા મેં એક દ્વારકાદાસ ધાબલિયા કરીને એક એના સભ્ય હતા તો આ બધી વાતો હું છે ને કે આ બધાની જોડે શેર કરું કે મારે આવું કંઈક કરવું છે પણ સાહેબ પૈસાની તકલીફ છે પૈસા એટલે ખોટા સૂઝવાળા વેપારી મને કે જુઓ 1 લાખ રૂપિયા તમને કોઈ અત્યારે આપે નહીં સમજો એક વાત પણ તમારે કેટલો ખર્ચો છે મેં કીધું 10000 તો મને કે એમ કરો 10000 રૂપિયા હું તમને આપું છું અને તમે એવોર્ડની શરૂઆત કરો એટલે 1 લાખ રૂપિયા કોઈની પાસે ના માગશો તમે 10000 માટે તમે વાત કરો
તમને કોઈને ના પડે. એમાંથી અમે આ એ વિચારમાંથી એવોર્ડ્સ આપવાની શરૂઆત કરી. પહેલી 10,000 રૂપિયાની રકમ એમણે અમને આપી અને ત્યાંથી આ શરૂઆત થઈ. અને પહેલો એવોર્ડ અમે રાજસ્થાનની તેજસ્વિતા કરીને 9 વર્ષની છોકરી, સાહેબ 9 વર્ષની છોકરી માથા ઉપર ગ્લાસ મૂકીને એક પછી એક 11 બેડા મૂકીને અદ્ભુત નૃત્ય કરે. 9 વર્ષની છોકરી કાર્યક્રમ કરવા આવે ત્યારે એની મમ્મી સાથે આવે, એના પપ્પા પણ હોય. તો આયોજકો એમ કે ભાઈ આ છોકરી મેં કહો તેજસ્વિતા અમારી, તો કે છોકરી ડાન્સ કરવાની છે કે એની મમ્મી કરવાની છે? કોઈનો ભરોસો ના પડે. પણ સ્ટેજ ઉપર જ્યારે સાહેબ એ છોકરી નૃત્ય કરે ગ્લાસ ઉપર એક પછી એક 11 બેડા મૂકીને, હાથમાં તલવારો લઈને થાળીઓ ફેરવે, માથા ઉપર સાહેબ આગ સળગાવીને સળગતું બેડું હોય ને એમાં એ છોકરી નૃત્ય કરે, 11 બેડા મૂકીને તલવારની ધાર ઉપર નૃત્ય કરે, અણીદાર ખીલા ઉપર નૃત્ય કરે, એને 9 વર્ષની છોકરીને અમે પહેલો એવોર્ડ આપ્યો. એ પછી એવોર્ડ્સ આપવાની શરૂઆત અમે કરી. પણ અમારે અમે એક પહેલાં તો સર્વે કલાકારોને સર્વે કર્યો, એના એના બાયોડેટા બધાના મંગાવેલા. એમાંથી અમારી કમિટી સિલેક્ટ કરે કે ભાઈ ગુજરાતમાંથી આને લઈએ, સૌરાષ્ટ્રમાંથી આને લઈએ, આ વખતે રાજસ્થાન લીધું તો બીજી વખતે પંજાબ લઈએ, ત્રીજી વખતે કોઈ મહારાષ્ટ્રને લઈએ, એમ અલગ અલગ ગ્રુપોને. આજે પણ અમારી સાથે બધા ગ્રુપોના બાયોડેટાની ફાઇલો છે, આજે પણ સાચવી રાખી છે. અને એ રીતે અમારા એવોર્ડ્સની શરૂઆત થઈ. પણ અમારા કાર્યક્રમો ધીરે 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 સાહેબ રંગ લાવવા માંડ્યા. અને અમે કોઈ ટિકિટ શો વેચી નથી, કોઈ ટિકિટ માટે કશું પ્રયત્નો કર્યા, માત્ર ને માત્ર નિમંત્રિતો. પણ ટાગોર હોલ અમારો બિલકુલ પેક હોય, પગથિયા પણ અમારા પેક હોય, એટલું જ ઓનરો ઓડિયન્સ અમને પરમેનન્ટ મળતો રહે છે. કોઈ તકલીફ નથી પડી, એક આખો વર્ગ અમે ઊભો કરી શક્યા છીએ. અને એને કારણે એવોર્ડ્સની પછી જેમ જેમ જાહેરાતો થઈ એમ એમ કલાકારો સામેથી પણ અમારો સંપર્ક કરવા માંડ્યા. અને એ કલાકારોને ધીરે ધીરે અમે બહાર મૂકવાની શરૂઆત એવી રીતે કરી. આમ તો કલાકારોનું નસીબ કામ કરતું હોય છે, અમને તો ભગવાને નિમિત્ત બનાવ્યા છે અને કામ કરવાનો એક નિજ આનંદ છે. અમે એકવાર અમે રાજસ્થાનમાં ફરવા ગયા, પુષ્કરનો મેળો ચાલે, તો ફરતા ફરતા જોયું કે રસ્તા ઉપર એક લોકોનું ટોળું હતું અને એક છોકરી નૃત્ય કરતી હતી. એક જણ ઢોલક વગાડે, એક જણ મોહર બોરલી વગાડે અને એક છોકરી સરસ કાળા કપડાં પહેરીને નાચતી હતી. તો એની પાસે ટોળામાં હું જઈને ઊભો રહ્યો અને એનું નૃત્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો લોકો ખુશ થઈને ચારાના આઠાના એના ઉપર ફેંકતા હતા. નૃત્ય પૂરું થયું એટલે નીચે શ્વાસ ખાવા બેઠી. પછી મને જરા રસ પડ્યો, મેં કહ્યું છોકરી છે કલાકાર, એટલે મેં જરા પૂછ્યું, મેં કહ્યું આપકા નામ ક્યાં હૈ? સાહેબ ગુલાબી તો મેરા નામ હૈ. મેં કહ્યું ગુલાબી તું ઇતની અચ્છી ડાન્સર હૈ, રસ્તા પર ક્યો નાચ રહી હૈ? તો કે સાહેબ મેં તો મંદારણ ઠહેરી, નાચે નહીં તો શામ કા રોટલા કહાં સે ખાયેંગે? મેં કહ્યું તેરે લીએ તો સ્ટેજ રાહ દેખ રહા હૈ, તું અમારે શહેર મેં આ જા, તેરે કો બહુત પૈસા મિલેગા, અચ્છા સ્ટેડિયમ હોગા, અપના અચ્છા ઓડિટોરિયમ હોગા, લાઇટ ઓર સબ ઓડિયન્સ ઇતના હોગા, ઓર ખુશ હો કે તેરે કો બહુત પૈસા દેંગે ઓર ક્યા. તો મને કહે છે હમકો કોણ ભુલાવે? મેં કહું મેં ભુલાવુંગા, તું આયેગી બોલ. હા સાહેબ આ જાઉંગી. અને કુદરતી એનું નસીબ કંઈક જોર કરતું હશે, એટલે મને તો વિશ્વાસ નહોતો કે આ વિચારતી જાતિના લોકો આજે અહીં હોય, કાલે કંઈ ફરતા હોય. એ ક્યાં અમદાવાદ આ બનવરા છે? પણ એ વખતે મોબાઈલ ફોન તો કંઈ હતા નહીં. પણ એ વખતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન મને કે જોરાવશે ભાઈ આપણે રજત જયંતિ છે બેંકની, 25 વર્ષ પૂરા થાય છે, એક અદ્ભુત કાર્યક્રમ કરવો છે, બજેટની કોઈ લિમિટેશન નથી, તમને યોગ્ય લાગે એવા કલાકારો તમે લઈ આવો. તો અમે તો સૌરાષ્ટ્રની રાસ મંડળીઓને ગરબા ગ્રુપને ભવાઈ કલાકારોને બધાને કર્યા પછી મને થયું કે પેલી ગુલાબોને આમાં આપણે લાવવી જોઈએ. એટલે મેં મેનેજરને અરે ચેરમેનને વાત કરી, મને કે શું કાર્યક્રમ ગોઠવ્યો છે, એટલે બધી વિગતે એમની જોડે સમજણ કરી. મેં કહ્યું સાહેબ એક મંદારણ છે અને ખૂબ સરસ નૃત્ય કરે છે, એ તો ખુરશીમાંથી ઊભા થઈ ગયા. મને કે આ રજત જયંતિમાં તમે મંદારણ નચાવશો?
10,000 લોકો નાતે જોવા ભેગા થાય અને તમે મંદાણ નચાવો છો, તમારે મને બેંકમાં રહેવા દો છો, કઢાઈ મૂકો છો. નેકુ સાહેબ એવું નથી, પણ એમને ભરોસો પડે નહીં. એટલે અઠવાડિયા પછી એના મેનેજરને મોકલ્યા, મને કે સાહેબ આપણે પેલી મદાનને મળવા જવું છે, એનો કાર્યક્રમ રાખવાની ના નથી પાડતા. મેનેજરને કે તમે જેને જોયા હો સારું હોય તો જ લાવવાની, નકર ના પાડી દેશો. એટલે મેં તપાસ કરી તો એ લોકોનો કંઈક માઉન્ટ આબુ ઉપર પ્રોગ્રામ હતો, રાજસ્થાનના કલાકારોને ટુરિઝમે બોલાવેલા. તો ત્યાં હોતા હોતા અમે ગયા કે આબુમાં આટલા મોટી જગ્યા એને હોધવી ક્યાં, તો રાજસ્થાન ટુરિઝમની ઓફિસ શોધી કાઢી. ત્યાં ગયા તો દરવાજા આગળ એક રાજસ્થાની લોકોનો ટોળ, ભાઈઓ ભાઈઓ બધી બેઠેલી. તો મેં એને પૂછ્યું, મેં કહું ગુલાબી અહીંયા આવીએ કોઈ ગુલાબી? તો એક ભાઈ આમ કરીને આમ મૂંચું જોઈને કે ક્યાં કામ હે ગુલાબી કા? મેં કહું ઊંચે મેલાય તો મેં તો ગુલાબી હું ઓળખાય ને એવી, એવા કપડાં એવા પહેરેલા, મેલા ગયેલા કપડાં, અને ઘડીભર તો મેં પણ ના ઓળખી. પછી મેનેજર તો ઘડીક મારી સામે જુએ, ઘડીક એની સામે જુએ. પછી મને કે આપણે આ બધાને લાવવાની છે, એટલે મને થોડોક સંકોચ તો થયો, પણ મેં કહું આ બધાને, મને કે સ્ટેજ ઉપર સાહેબ સારા કપડાં પહેરશે ને? મેં કહું પહેરશે યાર, તમે જુઓ તો ખરા. પછી બધી વાતો કરીને કે સાહેબ શામ કો મેરા પ્રોગ્રામ હે ટુરિઝમ વાલો કા, ઓ નખી તલાવ પર આપ આ જાના. સાંજે સાહેબ એણે જે પ્રોગ્રામ કર્યો, કાલબેલિયા નૃત્ય રજૂ કર્યું સાહેબ. મેનેજર મને કે જુઓ સાહેબ, બીજા બધાને લાવો કે ના લાવો, પણ આને આપણે લઈ જવાની છે. આપણા પ્રોગ્રામમાં ગુલાબોને તો આપણે ચોક્કસ લઈ જવાની છે. પછી મેં કહું સારું. પછી એની જોડે વાત કરી, મેં કહ્યું મહેસાણા ક્યાંક પ્રોગ્રામ હે તુજે આના હે? હા સાહેબ આ જાઉંગી. આ એક જ વાક્યનું ધ્રુવ વાક્ય, હા સાહેબ આ જાઉંગી. મહિના પછી પ્રોગ્રામ હતો. પછી સાહેબ મહેસાણા પ્રોગ્રામમાં આવ્યા પછી ચાર પાંચ આઈટમો પછી ગુલાબીને મૂકી, અને એણે કાલબેલિયા નૃત્યની કાળા કપડાં પહેરીને જે અરરા કરીને સાહેબ જે જમાવટ કરીને લોકો ઊભા થઈને વન્સ મોર છ વખત એને કાલબેલિયા નૃત્ય કરાવ્યું ઓડિયન્સે. અને પછી તો એને ત્યાંથી અમે અમદાવાદ લઈ આવ્યા. અહીંયા રાજકોટ પ્રોગ્રામ કર્યો, ભાવનગર કર્યો, અને પછી અમદાવાદ દૂરદર્શન ઉપર એક એનો ઇન્ટરવ્યૂ કર્યો. તો ઇન્ટરવ્યૂમાં એણે સરસ કાલબેલિયા નૃત્ય રજૂ કર્યું, થોડી પ્રશ્નોત્તરી એની સાથે કરી, અને કાલબેલિયા નૃત્ય એણે અને એની 5 વર્ષની દીકરી જોડે હતી, એ બંને મા દીકરીએ સરસ કાર્યક્રમ કર્યો. દીકરી 5 વર્ષની પણ તૈયાર થયેલી બિલકુલ, એની મમ્મી જોડે સરસ પ્રોગ્રામ કર્યો. પછી સાહેબ એ ઇન્ટરવ્યૂ સંગીત નાટક અકાદમી દિલ્હીના સેક્રેટરીએ જોયો, મિસ્ટર કોઠારી. તો અહીંયા બધી તપાસ કરીને ફોન કરીને તપાસ કરી કે ભાઈ આ કલાકાર કોણ છે, ક્યાંના છે, એનું એડ્રેસ શું છે, તો જરા જણાવો. એટલે બધી વિગતો પછી આપણે એને મોકલી આપી. એ વર્ષ હતું 1985ની સાલનું, અને ગુલાબીને દિલ્હી બોલાવીને એને કહ્યું કે ભાઈ ફ્રાન્સમાં ઇન્ડિયન ફોક આર્ટ ફેસ્ટિવલ છે, વહી તુજે જાના હે. સીધી એને ફ્રાન્સના પ્રોગ્રામમાં એને ફ્રાન્સમાં ઉપાડી, અને ત્યાં એણે અદ્ભુત કાલબેલિયા નૃત્ય શરૂ કર્યું. અને એ પછી ગુલાબો આજે રાજસ્થાની કાલબેલિયા નૃત્ય માટેની નૃત્યને વિશ્વભરમાં એને પ્રખ્યાત કર્યું. વિશ્વભરમાં કાલબેલિયા નૃત્યની આખી એક નવી ઓળખ એણે આપી, રાજસ્થાનની ઓળખ આપી. અને એ રીતે આજે એ ગુલાબો ગુલાબીમાંથી ગુલાબો થઈ, ગુલાબો તરીકે આજે વિશ્વવિખ્યાત કાલબેલિયા ડાન્સર ગુલાબો છે. એને હજી અભણ છે, સહી કરતા આવડતું નથી, ગલબ એટલું જ લખે છે. અને ફ્લાઇટમાં એકલી પરદેશ પ્રોગ્રામ કરવા જાય છે, વર્ષમાં 3-4 મહિના તો એ ફ્રાન્સમાં જ હોય છે, અને ફ્રાન્સના વાદ્યકારોની સાથે એણે સંગત કરીને 5-6 વાદ્યકારોને ત્યાં તૈયાર કર્યા છે. અહીંથી એકલી જ જાય છે, વર્ષમાં 3-4 મહિના ફ્રાન્સમાં પ્રોગ્રામો કરે છે. અને એ ગુલાબોને
ભારત સરકારે 2016 માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો. એમ હા, ચોરાવરસિંહ ને તો 2019 માં પદ્મશ્રી એવોર્ડ અપાયો, પણ મારી કલાકાર ને સાહેબ જે એવોર્ડ મળ્યો ને એ મને મળ્યા કરતા મને વિશેષ આનંદ એ હતો. ચાલો મારી કલાકાર ને આજે પદ્મશ્રી એવોર્ડ થી મારી કલાકાર ને નવાજી છે. એ રીતે ઢગલાબંધ કલાકારો ને અમે દુબઈ, મસ્કત, ત્રિનિદાદ, ટોબાગો, સુરિનામ, શિકાગો, કેનેડા એ બધા દેશોમાં કાર્યક્રમો કરવા માટે જતા આવતા અને મોકલતા થયા. એ જ ગુલાબોની સાહેબ કલાકારોની ખાનદાનીની એક નાનકડી વાત કરી દઉં કે ગુલાબો તો બહુ મોટું નામ એનું થઈ ગયું, મશહૂર થઈ ગઈ. એટલે કર્ણાવતી ક્લબવાળા અમારા ભાઈ ગિરીશભાઈ મને કે જાદવ પેલી ગુલાબીને આપણે અહીંયા બોલાવી છે, એવું એને ગુલાબી કહેતા. તો અમે કીધું આવશે અને અમે લોકકલા એવોર્ડ આપવાનું 2003 સાલમાં નક્કી કર્યું કે આ વખતે કર્ણાવતી ક્લબમાં ગુલાબોનું સન્માન કરીને એને લોકકલા નેશનલ એવોર્ડ તમારે આપવો. હવે એને બધી વાત કરી, ફોનથી વાત કરી. હા તો મને કે સાહેબ આ જાઉંગી, એકાદ મહિનાનો લગભગ ટાઈમ હતો વચ્ચે ગાળો. અને અહીંયા કર્ણાવતી ક્લબમાં તો બહુ મોટી જાહેરાતો કરી કે વિશ્વવિખ્યાત કાલબેલિયા ડાન્સર ગુલાબો કર્ણાવતી ક્લબમાં. અને પછી તો ગુલાબો થોડા વખત પછી ફોન આવ્યો, મને કે સાહેબ મેં તો ફ્રાન્સ જા રહ્યું. મેં કહું તારી ભલી થાય, તું ફ્રાન્સ જતી રહી તો મારા પ્રોગ્રામનું શું થશે? અહીંયા કર્ણાવતી ક્લબમાં તારી બહુ મોટી જાહેરાતો કરી છે. નહીં સાહેબ આ જાઉંગી, એક જ વાક્ય, નહીં સાહેબ આ જાઉંગી. મને કે મેં તો સાહેબ 8 દિન કે લીએ જા રહી હું, ફિર વાપસ આ જાઉંગી, આપકા તો પ્રોગ્રામ બહુ દૂર હૈ, એક મહિને કા ટાઈમ હૈ. ગયા પછી સાહેબ એનો 15 દિવસ પછી ફોન આવ્યો, મને કે સાહેબ યહાં મુજે 3 મહિને કા કોન્ટ્રાક્ટ મિલ ગયા હૈ. બીકો તારું ભલું થાય, 3 મહિનાનો કોન્ટ્રાક્ટ, પણ મારા પ્રોગ્રામનું શું થશે? નહીં સાહેબ આ જાઉંગી, ઓહ આ જાઉંગી બસ. પણ આપણને કેવી રીતે ધીરજ રહે કે ફ્રાન્સ ગયેલી કલાકાર અહીંયા પાછી પ્રોગ્રામ માટે એવોર્ડ લેવા માટે પાછી આવે, એવી તો મને પણ મનમાં બહુ રૂચતું નહોતું. સાહેબ પછી 15 દિવસ ગયા, 20 દિવસ ગયા, 25 દિવસ ગયા, તો ગિરીશભાઈ મને કે જાદવ આ તમારી મદારણ ફ્રાન્સમાં રખડે છે, પ્રોગ્રામમાં કેવી રીતે આવવાની છે, લોકોને તમે હું શું જવાબ આપશો? એ વખતે મને પણ એની ગંભીરતા થોડી સમજાઈ અને થયું કે આ ગુલાબો જો નહીં આવે તો કર્ણાવતીમાં લોકોને શું મોં બતાવશું કે ગુલાબો નથી આવી શકે ને પરદેશ છે ને એવું તો કંઈ કહેવાય નહીં. પણ મેં કહું મારા જીવનનો આ છેલ્લો પહેલો પ્રોગ્રામ હશે, જો નહીં થઈ શકે તો પછી આ કાર્યક્રમો કરવાનું હું છોડી દઈશ. ઓહો, કારણ કે લોકોને કેમ કહેવાય કે ગુલાબો નથી આવી શકી, સ્ટેજ ઉપર જઈને કહેવાની હિંમત ક્યાંથી આવે? 5 દિવસ રહ્યા પછી તો હું વિચારવા પડ્યો. પછી સાહેબ 3 દિવસ રહ્યા, એનો ફોન લાગે નહીં, મારો ફોન લાગે નહીં, એનો ફોન આવે નહીં. એટલે હું પણ જરા મૂંઝાવા માંડ્યો. પછી તો મારી ઊંઘ ઉડી ગઈ, ખાવાનું ભાવે નહીં. 2 દિવસ રહ્યા, 1 દિવસ રહ્યો, મેં તો બીજા ગ્રુપો નક્કી કરી નાખ્યા કે ભાઈ એ નથી આવવાની તો સુરેન્દ્રનગરના ભરવાડોને લઈ આવીએ ને તલવાર રાસવાળાને બાંટવાવાળાને લઈ આવીએ ને આને લઈ આવીએ, બધું નક્કી કરી નાખ્યું. પણ પેલો ઉચાટ અંદરથી જે હતો ને એ ઊંઘ આવવા દે નહીં. આગલો દિવસ આવ્યો ત્યારે ભૂખ લાગે નહીં, ખાધું નહીં, પથારીમાં આમ તરફડીયા મારતો કે કાલે લોકોને શું જવાબ આપીશ, શું જવાબ આપીશ, ફોન લાગે નહીં. 3 દિવસથી બધા ફોન બંધ. સાહેબ રાતના 2 વાગ્યા અને લેન્ડલાઇનની ઘંટડી વાગી 2 વાગે. મેં કહું ગુલાબો બોલ રહી ને? હા સાહેબ ગુલાબો તો બોલ રહી હું, તું ફ્રાન્સ મેં મેરે પ્રોગ્રામ કા કલ ક્યા હોગા? સાહેબ કુછ નહીં હોગા. મેં કહું કુછ નહીં ક્યા હોગા? તો કે મેં સાહેબ અભી બોમ્બે એરપોર્ટ પર ઉતરી હું, મોર્નિંગ મેં અમદાવાદ આ રહી હું, મેરે લેને કે લીએ ગાડી ભેજ દેના, મુજે કહાં ઠેરના હૈ. અને ગુલાબો આવી અને કર્ણાવતી ક્લબમાં પ્રોગ્રામ કર્યો. એ મહત્વનું નહોતું, પણ એને અમે લોકકલા એવોર્ડ આપ્યા પછી મને કહે છે 5 મિનિટ મુજે બોલને દેગે? મેં કહું ક્યો નહીં. એણે 10,000 ઓડિયન્સ વચ્ચે એણે કહ્યું કે ગુલાબો જબ ગુલાબો નહીં થી, ગુલાબી થી, રસ્તે પર નાચ રહી થી, તબ તું ઇતની અચ્છી કલાકાર હૈ, રસ્તે પર ક્યો નાચ રહી? એ કહેને વાલે પહેલે જોરાવરસિંહ થી, એ મેરે બડે ભૈયા હૈ, મેં આજ
માત્ર એવોર્ડ લઈને નહીં, મેરે ભૈયા બડે ભૈયા કો રાખી બાંધને કે લીએ આયું, અને એણે જાહેરમાં રાખડી બાંધીને ત્યાંથી લાવેલી બધી ગિફ્ટો એણે મને આપી. ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા કે આટલા વર્ષો પછી કલાકાર લોકોને કેવી રીતે યાદ કરે છે. અને એણે છેલ્લું વાક્ય એ કહ્યું કે સાહેબ મેરે બડે ભૈયા કો રાખી બાંધને કે લીએ જ આવ્યું ને, और आपको बताओ कि खुद के खर्चे से आई हूँ और खुद के खर्चे से वापस जाऊंगी, आठ दिन के लिए इसलिए मैं यहाँ आई थी. त्यारे लोगों ने थक भी कलाकारों पण ये यानी खानदानी अने यानी स्मृति ने एहसान भूलता नथी. आपणे एटलू पण खरू साहेब के एक साव रस्ता ऊपर नाचती हती एने आटलू बधुं मान मरतो बमळ्यो ए पण एना दिलमां एवी रीते वस्यु के भाई हूँ आटलू बधुं ऊपर चढ़ी छू તો એક આ વ્યક્તિને લઈને, એટલા માટે પણ એને ઋણ બરાબર અદા કર્યું. પણ આ મને એમ લાગે છે કે આપને પદ્મશ્રી મળ્યો એના કરતા પણ પહેલા એને મળ્યો, મને એનો આનંદ હતો કે મારી કલાકારને પદ્મશ્રી મળે છે. હા, અને આપને મળ્યો એ મારી દ્રષ્ટિ એના કરતા પણ એને જાહેરમાં જે કન્ફેસ કર્યું, હા, એના કરતા મોટી વાત, બહુ મોટો એવોર્ડ છે. જી જી જી, એટલે કલાકારના મોઢેથી જી જી આ સાંભળ્યું એ તો જીવનભરનો લાભો છે. બહુ સાચી વાત છે આપની. આ એવોર્ડની પ્રક્રિયા ચાલતી જ રહેશે કેવી રીતે? હા, એ પછી સાહેબ અમે એવોર્ડ્સ પ્રોગ્રામ ચાલુ રાખ્યા. વર્ષમાં બે પ્રોગ્રામ કરીએ, એમાં ત્રણ કે ચાર ગ્રુપોને કે ઇન્ડિવિજ્યુઅલ એ લોકોને અમે એવોર્ડ્સ આપવાના ચાલુ જ રાખ્યા. વિશિષ્ટ કલાકારોને શોધી કાઢીએ અને કાર્યક્રમનું આયોજન એવી રીતે કરીએ કે બધા વેરાયટીઝ પ્રોગ્રામ એમાં હોય, એટલે એ લોકોને જોવાનું ગમે કમ સે કમ. અને બીજું કે જે કલાકારો ચેથરે વીટા રતન જેવા ગામડામાંથી કલાકારો આવતા ને, એને આટલી હેલ્પ કરીએ છીએ, એને આટલા જાહેર કરીએ છીએ, એ જોઈને ઓડિયન્સ એમ ખૂબ પ્રભાવિત હતું કે આવા નાના માણસોનું કામ અહીંયા થાય છે. એટલે ઉમળકાથી એ લોકો અમને કાર્યક્રમ માટેનું ફંડ આપતા, અને આજ સુધીમાં કોઈ દાડો અમને કોઈ કાર્યક્રમ અમારી પાસે એક રૂપિયો પણ ન હોય તો પણ કાર્યક્રમનો ખર્ચ અમારો ઓડિયન્સમાંથી પરમનન્ટ મળી રહેતો, કેટલીક વખત તો રકમો સરપ્લસ રહેતી. વાહ, એમ અમારા પ્રોગ્રામો આજ સુધી ચાલતા રહ્યા છે અને એક આખો એક ચાહક વર્ગ સાહેબ અમે ઊભો કરી શક્યા છીએ. આપનું આ જે ફાઉન્ડેશન છે એવું જ એક બહુ જ નોંધનીય પ્રદાન એ આપે છે. જે કાંઈ નાનપણથી બેસીને ઘરથી શરૂઆત કરી બહેનોના ગીતો લખવાની ને એવી રીતે એને જે ગ્રંથસ્થ કર્યું છે, મને એમ છે કે અંદાજે 100 ગ્રંથો આવા સુંદર તૈયાર થયા છે. અને એમ કહેવાય કે આખી લોકવિદ્યાની એન્સાયક્લોપીડિયા કહેવાય કે ગ્રંથાલય કહેવાય, એટલું બધું કોન્ટ્રીબ્યુશન જોરાવરસિંહભાઈએ કર્યું છે. અને એ ગ્રંથો વિશે અમને ટૂંકમાં થોડી વાત કરો. હા જી, મેઘાણીભાઈની રસધારમાંથી મને જે પ્રેરણા મળી ને, હાજી, એ પછી મેં થોડું થોડી લખવાની શરૂઆત કરી. ગામડાઓમાંથી વૃદ્ધ માણસો અનુભવીઓ પાસેથી કેટલાક પ્રસંગો એમણે કંઠે સાંભળ્યા અને લખવાની શરૂઆત થોડી થોડી કરી. એ વખતે મારી નવી નવી નોકરી હતી, પણ આ બધી રસની પ્રવૃત્તિ તો મેં ચાલુ રાખેલી, રજાઓમાં બધું કામ કરતો. પણ કુદરતી રીતે એક આપણી ભાવના સાહેબ નિષ્ઠાપૂર્વકની ભાવના હોય ને તો કુદરત એમાં સામેથી મદદ કરે છે. હવે એ અરસામાં માનસંગજી બારડ કચ્છના અહીંયા પથિક નામનું મેગેઝિન ચલાવતા અને સાગરભાઈ મિસ્ત્રી આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટર, 1961-62 સાલની વાત છે. તો પથિકમાં હું લખતો એટલે અમારા માનસંગજીભાઈ મને લઈને આકાશવાણી ઉપર લઈ ગયા અને સાગરભાઈને કે ભાઈ આ એક તેજસ્વી યુવાન છે અને લોકવાર્તાઓ અને લોક સંસ્કૃતિઓમાં કામ કરે છે, તમે એને કંઈક મદદ કરજો. એટલે એ વખતે જનજાગ્ય કાર્યક્રમ આપણું, મને લાગે ચીનની વોર કંઈ ચાલતી, અને જનજાગ્ય નામનો એક કાર્યક્રમ આકાશવાણી દર વખતે સાંજે રજૂ કરતો. એટલે સાગરભાઈ તો સીધું મને કે ભાઈ લોક સંસ્કૃતિના માણસ છો ને તો કચ્છની સરહદ વિસ્તારની માટે કચ્છની સંસ્કૃતિ ઉપર લખી આપો. હું તો નવો
આપણને કે વખતે એવું ઓથેન્ટિક લખી શકીએ એવું તો કશું હતું નહીં, પણ વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં જઈને મેં થોડાક કચ્છના પુસ્તકોનો અભ્યાસ કર્યો અને એના આધારે પછી એક લેખ તૈયાર કર્યો. એ લેખ એમને બતાવ્યો, એમણે આકાશવાણી ઉપરથી પ્રસારિત કર્યો. પછી મને કે હવે તમે શૌર્ય કથા આપો કે આ અત્યારે લડાઈઓ ચાલે છે અને સરહદી વિસ્તારના ભાઈઓને જરા પ્રેરણા મળે, એટલે પછી મેં શૌર્ય કથાઓ લખવાની શરૂઆત કરી. કે મેં જે કંઈ થોડું કલેક્શન કર્યું હતું ને એના આધારે દર અઠવાડિયે એક એક શૌર્ય કથા લખવાની શરૂઆત કરી. એટલે મેં જે કથાઓ લખીને એ સાહેબ પુસ્તકોમાં છપાવવાને બદલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થવા માંડી. બરાબર, આ મારી શરૂઆત હતી. અને પછી તો 18-20 જેટલી કથાઓ લખાઈ. નવી નવી નોકરી હતી, 1000 રૂપિયા બચેલા, અને એ વખતે એકાદ પુસ્તક કરવું તો 1000 રૂપિયામાં પુસ્તક થઈ જતું. તો મને થયું કોઈ એકાદ પુસ્તક આપણે કરી નાખીએ, લોકોને એમ કહેવાય કે ભાઈ હું લેખક છું, જરા આપણો વટ પડે ને હું લેખક છું, એટલે એક પુસ્તક આપણે કરી નાખીએ. હવે એ પુસ્તક છાપવા માટે જતો હતો, એમાં અમારે એક મણિભાઈ કરીને વિવેકાનંદ કોલેજના સ્થાપક મણિશંકર પંડ્યા અમારા બાલ વિસ્તારના, તો મને કે ભાઈ શું કરે છે હમણાં, અમે કોઈ પુસ્તક છાપવું છે. તો મને કે તું છાપવાનું રહેવા દે, હું કાપું કહું એ પ્રેસમાં તું જા, જીવનભાઈનો ભત્રીજો છે એ પુસ્તક છાપી આપશે અને વિવેકાનંદ પ્રકાશન કરશે પ્રકાશન થરું. એટલે ત્યાં એ પુસ્તક છાપવા આપ્યું ને ખોડીદાસ પરમાર મારા મિત્ર ભાવનગરના ચિત્રકાર આપ જાણો, બરાબર, એટલે ખોડીદાસભાઈ એ વખતે અમારે પત્ર વ્યવહારથી મિત્રો થયેલા. ખોડીદાસભાઈને કહું મારું પહેલું પુસ્તક છે ને એના ચિત્રો કરવાના છે, એટલે એમણે એ કંઈ આવું કામ કોમર્શિયલ કરતા નહોતા, પણ મારા પુસ્તકના બધા ચિત્રો એમણે પ્રેમથી દોરી આપ્યા અને એ પુસ્તક તૈયાર થઈ ગયું. ત્યારે જુઓ મજાની વાત એ છે કે ભાવના સાચી ને સારી હોય અંતરની તો સામેથી સાનુકૂળતાઓ આવે છે. એ પુસ્તક તૈયાર થઈ ગયા પછી એ અરસામાં પૂજ્ય મોટા, પૂજ્ય મોટાના 75 વર્ષ પૂરા થતા હતા, તો એમનો એક અભિનંદન ગ્રંથ અને એમના સન્માનનો કાર્યક્રમ ટાઉન હોલમાં ગોઠવાયેલો અને પૂજ્ય મોટા મણિભાઈને ઘેરે જ ઉતરેલા, એટલે મોટાના દર્શન કરવા હું ગયો અને એમના પૂજ્ય મોટાના અભિવાદન સમારોહમાં મરદ કસુમલ નામે મારું પહેલું પુસ્તક એ ત્યાં ઉદ્ઘાટન થયું. પૂજ્ય મોટાની હાજરીમાં સાહિત્યકારોની ઉપસ્થિતિમાં પહેલું પુસ્તક મરદ કસુમલ રંગ ચડે એ પ્રકાશિત થયું. પૂજ્ય મોટાએ આશીર્વાદ આપ્યા. એ વખતે તો આપણને એમ હતું કે એક પુસ્તક કરીએ તો બહુ છે, પણ પછી મને કલ્પના નહોતી કે ભાઈ પૂજ્ય મોટાના આશીર્વાદ કહો, ઈશ્વરની કૃપા કહો, મારી સરસ્વતી સાધનાના આજે સાહેબ આટલા વર્ષોમાં 100 પુસ્તક ઉપર હું પહોંચ્યો છું. લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, લોક કળાઓ, લોક વિજ્ઞાન, લોક વિદ્યાઓ, લોક જાતિઓ, મનોરંજન કરાવનારી જાતિઓ, કોઈ સબ્જેક્ટ અણબોટો નથી રહેવા દીધો અને આટલા બધા પુસ્તકો કદાચ તમને આશ્ચર્ય થાય કે આટલા બધા તમે બેસીને લખ્યા કેવી રીતે, કારણ કે એક પણ પુસ્તક મેં ટેબલ ખુરશી ઉપર બેસીને લખ્યું નથી. એક પણ પુસ્તક સળંગ, જેમ નવલકથા લેખકો લખે કે સાહિત્યકારો, એક પણ પુસ્તક ટેબલ ઉપર બેસીને લખ્યું નથી. મેં છાપાની મારી કોલમો દ્વારા સતત લગભગ બધા કોઈ છાપું વાક્ય નથી જ્યાં મારી કોલમો ન હોય. છેલ્લે ગુજરાત સમાચારમાં 20 વર્ષ સુધી લોકજીવનના મોતી મારી કોલમ ચાલી. એની પહેલાં તો પછી ફૂલછાપને, જય હિંદને, પછી સંદેશમાં મારી કોલમ શરૂ થઈ. આ પુસ્તક છપાયા પછી સંદેશે મારી કોલમ શરૂ કરી કે ભાઈ ગઈ સદીના મરજીવા કરીને. ગુજરાત સમાચારમાં આપણા કસબીઓ કોલમ શરૂ થઈ, પછી ગુજરાત સમાચારમાં લોકજીવનના મોતી શરૂ કર્યા અને આજે સંદેશમાં સંસ્કૃતિ નામે મારી કોલમ દર શુક્રવારે તંત્રલેખની બાજુમાં આવે છે. એટલે દર અઠવાડિયે ફરજિયાત લખવાનું આવે, એટલે એ બધા પુસ્તક, એ બધા લેખો હું એ રીતે તૈયાર કરતો કે મારે એમાંથી સીધા પુસ્તકો થઈ જાય, મારે કોઈ એડિટિંગ ના કરવું પડે કે સળંગ બેસીને પુસ્તક ના કરવું પડે. અને એ પછી
ગુજરાત સરકારે મારી પાસે ગુજરાતની લોક સંસ્કૃતિ ઉપર એક પુસ્તક તૈયાર કરાવ્યું 1980માં. પછી તેની ઘણી બધી એડિશન થઈ. આજે ગુજરાતની લોક સાંસ્કૃતિક વિરાસત નામે મારું બહુ જાણીતું પુસ્તક ગુજરાત સરકારે પબ્લિશ કર્યું. સંખ્યાબંધ એની આવૃત્તિઓ થઈ અને એ પુસ્તક આજે જીપીએસસીમાં અને સરકારી પરીક્ષાઓમાં રેફરન્સ બુક તરીકે આજે એ પુસ્તક વપરાતું થયું છે. એટલું જ નહીં પણ આ બધા પુસ્તકોમાંથી ત્રણેક પુસ્તકો તો યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે. ભાવનગર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને રાજકોટ યુનિવર્સિટી, ત્રણ યુનિવર્સિટીઓમાં આ પુસ્તકો રેફરન્સ બુક તરીકે ચાલે છે. બીએમાં, એમએમાં અને છઠ્ઠા અને દસમા ધોરણમાં ગુજરાતી ટેક્સ્ટ બુકમાં પણ મારા પાઠો આવે છે. પણ મજાની વાત સાહેબ, એક હું એ કરું કે આ બધા પુસ્તકોનું સંશોધન માટે હું રખડતો રઝળતો અને નોકરી છોડ્યા પછી તો ઘણો ટાઈમ હતો. તો મારા પિતાશ્રી પછી તો ધીરે ધીરે એમને પણ મારા કામમાં રસ પડવા માંડ્યો. એટલે એ પણ કોઈ ચારો બાર કે ચારણ કે ભાટ હોય તો અમારી ડેલીએ લઈ આવતા, મને બોલાવતા અને ખાસ એમની સાથે હું બેઠકો કરતો. પછી એ પછી કોઈ મને કહ્યું મને કે આપણા ગામનો કુમરો બાબો છે ને બહુ સારી વાર્તા એવું કરે છે. હવે કુમરો બાબો મારા ગામનો અભણ ભરવાડ વગડામાં પડ્યો રહે, ઘેટા બકરા ચરાવે, ગામમાં તો ભાગ્યે જ આવતો હોય તો. અને મેં મારા પિતાજીને મેં કહ્યું પેલા કુમરા બાબાભાઈ વાર્તાઓ લખવા જવું છે. મને કે ગાંડો થયો એ તો ગાંડો મૂવો છે, બગડામાં પડ્યો રહેશે, એને હું વાર્તા એવું આવડતી હતી. તો પછી એક દિવસ તો હું એને ત્યાં પહોંચી ગયો. એ કહું કુમરા બાબા તમારી વાર્તાઓ સાંભળવી છે. તો મને કે ભાઈ અમારી જુવાની હતી એને વાર્તાઓ કરતા તારે તમને કોઈ પૂછતું નહોતું, આજે તમે અમારા અહીંયા કપાટ બધા બંધ થઈ ગયા ત્યારે તમે આવ્યા છો, શું વાર્તા કરું. પણ સાહેબ 90 વર્ષની ઉંમરે નરવા અવાજે સાહેબ એણે જે વાર્તાઓ એક પછી એક પછી એક વાર્તાઓ કીધી, સંઘેડા ઉતાર વાર્તાઓ અદ્ભુત. પછી તો એ બધી વાર્તાઓ લોકવાર્તાઓ જ છે, એ બધી મેં છાપાઓમાં ધીરે ધીરે લખવા માંડી. એટલે અમારે ડૉક્ટર અશોભાઈ યાજ્ઞિક મને કે જોરાવરથી આ વાર્તાઓ લાયા ક્યાંથી? મેં કહું કેમ? તો કે ભાઈ જુઓ, મેં પરદેશની કથાઓનો અભ્યાસ કર્યો છે, ભારતીય કથાઓનો અભ્યાસ કર્યો છે, ગુજરાતની કથાઓનો અભ્યાસ કર્યો, પણ આ પ્રકારની નાવીન્યવાળી લોકકથાઓ તો મેં કોઈ દિવસ જોઈ જ નથી. તમે આનો સંગ્રહ કરો, પસંદગી કરીને આમાંથી તમે એક સંગ્રહ કરો. એટલે મેં કહ્યું અશોભાઈ મને તો મારી બધી વાર્તાઓ ગમે, તમે આનું સંપાદન કરો. એટલે ડૉક્ટર અશોભાઈ યાજ્ઞિક મારા બહુ પરમ મિત્ર, એમણે સિલેક્શન કરીને કુંવરા બાબાની વાર્તાઓમાંથી ચૂંટીને જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ એ નામે એમણે પુસ્તક તૈયાર કર્યું. અને એ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએમાં ટેક્સ્ટ બુક તરીકે આજે બીએમાં એમએમાં છોકરાઓ ભણે છે અને અભણ ભરવાડની વાર્તાઓ પર લોકો આજે પીએચડી કરે છે, એમફિલ કરે છે અને ભણે છે કે ભાઈ આ કુદરતની બલિયારી છે કે અભણ માણસોનું સાહિત્ય ભણેલા લોકો આજે ભણે છે. પણ એનું નિમિત્ત બન્યું એનો મને ખૂબ આનંદ છે, ગૌરવ છે. એટલે આપણે જે વારંવાર કહેવાય છે ને કે અભણ બોલે ભણેલા સાંભળે, બિલકુલ એ લોક સાહિત્ય છે. એમાં એવું થયું કે અભણે બોલ્યું ને આપે લખ્યું તો એ હવે ભણવા માટે થઈને એનો અભ્યાસ, ભણેલા નહીં પણ ભણેલા થવા માટે જેનો અભ્યાસ કરવો પડે ત્યાં સુધી પહોંચ્યા છે. જોરાવરસિંહજી સાહેબ, આપની સાથે આટલી લાંબી વાત કરી અને ઘણું બધું રસપ્રદ જાણ્યું છે, એક નાનો પ્રશ્ન આપને પૂછું કે 83 વર્ષની આપની ઉંમર છે, એવું કોઈ કામ હજી મનમાં છે કે જે લાગે કે હજી થાય તો સારું, કે ના આપને જે કામ થયા છે તેનાથી ખૂબ સંતોષ છે? અમે તો પ્રાર્થના કરીએ કે આપના દ્વારા સતત આવું પ્રદાન થતું રહે, પણ કેટલીક વખત મનમાં એવી મનોરથ હોય છે અને એ પૂરો થવાનો હજી બાકી હોય છે, એવું કશું આપનો વિચાર ખરો? કલાકારોનું કામ છે ને સાહેબ મને ગમતું કામ છે અને એ મને નવી ઉર્જા આપે છે. એ કલાકારો માટે બધા મિત્રો ને આપણા જેવા શુભેચ્છકો એમ કે છે જોરાવરસિંહભાઈએ કેટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા,
કે હું બહુ વિનમ્ર ભાવે કહું છું કે ભાઈ જોરાવર સિંહે લોક કલાકારોને જગત ચોકમાં મૂક્યા પણ નથી, પણ મારા કલાકારોએ જોરાવર સિંહને જગત ચોકમાં મૂક્યા છે. લોકો જોરાવર સિંહને ઓળખતા થયા હોય તો આ લોક કલાકારોને કારણે આજે ઓળખતા થયા છે. એટલે હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે જીવનને છેલ્લે ક્ષણો સુધી મારા લોક કલાકારોનું કામ મને કરતો રહું એવું મને સ્વાસ્થ્ય આપશે. અને કુદરતી રીતે આવી એક ભાવના મનમાં હતી એને કારણે જુઓ સંજોગો સામેથી કુદરતીથી કેવા આવે છે કે ભાઈ લોક કલાકારોનું ગુજરાત લેવલે તો મેં ઘણું કામ કર્યું અને એનો સંતોષ પણ છે. પણ જો સંતોષ વાણીને બેસી રહીએ કે ઉંમર થઈ ને છોડો ને તો સાહેબ આપણે બિલકુલ આળસુ થઈ ગઈએ છીએ. એટલે જીવનભર મારે આળસુ થવું નથી, જીવનભર છેલ્લી ક્ષણો સુધી કલાકારોનું કામ કરવું છે. અને એ કામ કરવાની જે અંતરની ભાવના હતી ને એ કુદરતે પૂરી કરી છે કે ભાઈ ગુજરાતમાં તો કામ કર્યું પણ હવે ઓલ ઇન્ડિયા લેવલે રાષ્ટ્રીય કામ કરી શકાય એ માટે ભારત સરકારે સંગીત નાટક અકાદમી નવી દિલ્હીમાં વાઇસ ચેરમેન તરીકે મને મૂક્યો છે. એટલે હવે કામ કરવા માટેનું મને બહુ મોટું ફિલ્ડ રાષ્ટ્રીય કક્ષાએ મળ્યું છે. ત્યારે તો ઉલટું કામ કરવાનો ઉત્સાહ મારો બેહોડાયો છે. અને હું તો એમ કહું છું કે ભાઈ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ તરીકે દાખલ કરવું જોઈએ અને નવી પેઢીને આજે આપણી લોક કલાઓ બહુ ઝડપથી લુપ્ત થતી જાય છે. ભવાઈ કલાકારોનો દીકરા કંઈ ભવાઈ કરવા જવાના નથી, નાની મોટી નોકરી કે મજૂરીએ લાગી જાય છે. પણ કલા પરંપરાને ટકી રાખે એવી નવી પેઢી, નવી પેઢી સાહેબ આજની બહુ તેજસ્વી છે પણ એને આ કલામાં સાહેબ છોડવી જોઈએ. તો આ નવી પેઢીના કલાકારો તૈયાર થાય એ બહુ જરૂરી છે. એટલે અમારી સંગીત નાટક અકાદમીએ આ બધા કલાકારોને નેશનલ લેવલે એવોર્ડ્સ આપવા માટે બિસ્મિલ્લા ખાનના નામથી એક એવોર્ડ પ્રોગ્રામ 2008 સાલથી શરૂ કર્યો છે. એ યંગ કલાકારોને, ઉગતા કલાકારોને, જે ક્ષમતાવાળા છે એને બિસ્મિલ્લા ખાન નેશનલ એવોર્ડ્સ આપીને સન્માનવા છેલ્લી મિટિંગમાં અમે નક્કી કર્યું અને સાહેબ રાષ્ટ્રપતિના હાથે 102 જેટલા યુવા કલાકારોને નેશનલ લેવલે એવોર્ડ્સ આપીને સન્માન્યા. આજે સિનિયર કલાકાર આઝાદીનો અમૃત વર્ષ 75 વર્ષ પૂરા થયા તો 75 કલાકારોને દેશભરમાંથી શોધીને 75 જેટલા એવોર્ડ્સ જાહેર કર્યા અને ત્યાં બેસીને જે અત્યાર સુધી ગુજરાતના કલાકારોને હાર્ડલી 5 કે 7 એવોર્ડ્સ ટોટલી આજ સુધીમાં મળેલા, એ આ વર્ષે અમે ગુજરાતમાં 10 જેટલા કલાકારોને રાષ્ટ્રીય એવોર્ડ્સ આપીને એમનું સન્માન કર્યું. આ રીતે કામ કરવાની તક મળી છે એનો આનંદ છે અને ઈશ્વર જ્યાં સુધી સારું સ્વાસ્થ્ય આપે ત્યાં સુધી સાહેબ કલાકારોનું કામ કરતા રહેવું છે એવી એક મારી લાગણી અને ભાવના પણ છે. બહુ સાચી વાત છે. અને આટલું જેણે પ્રદાન પોતાના શોખ તરીકે નાના હતા ત્યારે જે કલાઓની વચ્ચે ઉછેરવાનું મળ્યું એને હવે આ ઉંમરે પોષણ આપવા માટેનું કામ પણ આપણે ઈશ્વરે પૂરું પાડ્યું છે. અને અમે પણ પ્રાર્થના કરીએ કે જે આપના મનની અંદર હજી ભાવના છે, આપની વાત 100% સાચી છે. હું વચ્ચે કચ્છમાં એક કોર્પોરેટ હાઉસ તરફથી કામ કરતો હતો ત્યારે મારો અનુભવ છે કે જોડીઓ પાવા વગાડનારા કે ગમેલા વગાડનારા ની છેલ્લી પેઢીઓ ચાલે છે અને કોઈ પછીની પેઢીને ખબર નથી કે શું થશે. અમે એ વખતે એ લોકોના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યા હતા કે તમે નેક્સ્ટ જનરેશનને આ કલા આપો, શીખવો, પણ એના માટે સઘન કામ કરવું પડે છે. એકાદ વખત કરવાથી કઈ ચાલે એમ નથી. જેમ આપણે નાની નાની બીજી કૌશલ્યની સ્કૂલો બનાવીએ છીએ એમ કદાચ આ કલાની પણ કેટલીક સ્કૂલો, ટ્રેનિંગ સેન્ટરો ઉભા થવા જોઈએ કે 6 મહિના 12 મહિના 2 વર્ષના ક્લાસ. આપણે શાસ્ત્રીય માટે ઘણું બધું કરીએ છીએ, ફોક માટે નથી. બહુ સાચી વાત. એટલે મને પણ એવું લાગે છે કે જે આપે કીધું કે ભાઈ આવી વસ્તુઓ કોણ આજે કાલે આ ડમરું વગાડશે કોણ,
બહુ સાચી વાત છે. ડમરુ વગાડતા આપણે મદારીઓને જ જોયા છે, પછી ડમરુ કોણ વગાડશે? બહુ સાચું છે. જોડિયા પાવા જેવી એટલી સુંદર વસ્તુ કોણ વગાડશે? મદારીઓ તો આજે આખી ખતમ થઈ ગઈ પેઢી, કારણ કે જંગલ ખાતા વાળા એને કે સાપ પીછી પકડવા દેતા નથી. અમારો સમજુનાથ મદારી સાહેબ, હા હા, આપે તો ખૂબ સાંભળ્યું છે, બહુ બહુ જ. અને વિચરતી જાતિની અંદર કેટલા કેટલી કલાઓ એવી છે કે જે માનો કે જેને આપણે નટ બજાણિયા કહીએ છીએ, બરોબર છે, પણ એ કેટલી મોટી કલા છે. જીવનના જોખમે પણ આપણા સુધી મનોરંજન પહોંચે એના માટે પ્રયાસ કરે છે પોતાના પેટમાં. નટ બજાણિયાને તો સાહેબ જે આખી જૂની પેઢી હતી ને એનો અભ્યાસ કરીએ ને ત્યારે આપણને આમ એટલો રોમાંચ થાય છે કે જૂના કાળે નટ બજાણિયા આપણે દોરડાના ખેલ કરવા વાળા તરીકે જાણીએ છીએ, પણ જામ રણજીના વખતમાં ત્રણેક નટ લોકો આવ્યા અને કે સાહેબ અમારે અમે ગગનગામી છીએ, અમારે ખેલ બતાવવો છે. તો કે ભાઈ બતાવો. તો કે અમારી એક શરત છે કે અમે આકાશમાં ઉડીએ અને જ્યાં ઉતરીએ એ ગામ તમારે અમને ભેટ આપવાનું. જામ રણજી વિચારો પડી ગયા કે ભાઈ અત્યારે ક્યાં વિમાનો કે આ બધું તો કંઈ બે કાળે હતું નહીં, આ લોકો આકાશમાં કેવી રીતે ઉઠશે? લોકો બધા આખું નગર જોવા માટે ભેગું થયું અને જામનગરના લાખોટા કિલ્લા ઉપરથી, તળાવની મધ્યમાં છે મને લાખોટો, ત્યાંથી સાહેબ એણે ગેંડાની ઢાલો અને પછીડીઓ બાંધીને એ સાહેબ ત્યાંથી ત્રણ નટો ઉડ્યા છે આકાશમાં. ઉડતા ઉડતા બે જણ તો ગબારા ફાટી ગયા અને પડી ગયા. ત્રીજો નટ ઠેબા ગામે ઉતર્યો એટલે મહારાજાએ એને ઠેબા ગામ નટને ભેટમાં આપ્યું. ત્યારથી ઠેબા આજે નટના ઠેબા તરીકે ઓળખાય છે. આવા નટો હતા. દોરડા ઉપર ખેલ કરે એટલે માત્ર ચાલે એમ નહીં, દોરડા ઉપર 11 બેડા મૂકીને, બે હાથમાં તલવારો લઈને, હાથમાં તલવારો પર થાળીઓ ફેરવતા ફેરવતા, પગમાં થાળીઓ મૂકીને દોરડા ઉપર ખેલ કરતા કરતા ચાલે અને છેક સુધી જાય. એક નટ તો અમે રાજસ્થાનનો જોયો સાહેબ, પીઠ ઉપર ગજેડું બાંધે જીવતું, પછેડીથી ગજેડું મોટો જીવતું બાંધે, એના ઉપર છોકરું બેસાડે અને હાથમાં વાંસ લઈને દોરડા ઉપર ચાલે. આવા લોકો, આવા નટ લોકો હતા. એ બધી આખી પેઢી આજે લુપ્ત થઈ ગઈ છે. એ બિચારા કહે છે કે સાહેબ અમે દોરડા ઉપરથી પડીએ ને હાથ પગ ભાંગે તો 50,000 રૂપિયા અમારી પાસે કે સારવાર કરાવવાનો હોય નહીં, એટલે અમે ઢોલ શરણાઈ ને બધું વગાડીને રોટલા રળીએ છીએ. આજે એ પરિસ્થિતિ છે. એ પેઢી મદારીઓ સાવ લુપ્ત થઈ ગયા, કારણ કે જંગલમાંથી સાપ વીંચી કુછ પકડવાનું એને બંધ કરાવી દીધું છે. એવો સમજુનાથ બિચારા હમણાં જ ગુજરી ગયા. પણ સમજુનાથની બહુ મજાની વાત આપને હું કરી દઉં કે મદારીને કદાચ કોઈએ પહેલી વાર સ્ટેજ આપ્યું હોય તો મારા લોકકલા ફાઉન્ડેશને કે સ્ટેજ ઉપર મદારી ખેલ કરે અને સાહેબ 1,000 ઓડિયન્સ એને જોતું હોય, શેરીમાં તો આપણે બધાએ જોયા, પણ સ્ટેજ ઉપર એને જોતા હોઈએ અને એ અદ્ભુત કલાકાર લોકોને પકડી રાખે અને લોકોને આહ કરાવી દે. સાહેબ એક મને છાપામાં વાંચ્યું કે કોઈમ્બતુરમાં જાદુગરોની એક વર્લ્ડ કોન્ફરન્સ થવાની છે. તો મને થયું કે ભાઈ આ સમજુનાથે આપણો જાદુગર છે, બિચારો દેશી જાદુગર છે, પણ આપણે એને મોકલવો જોઈએ. એટલે મેં સમજુનાથને બોલાવ્યા કે સમજુનાથ તમારે કોઈમ્બતુર જવાનું છે. મને કે કેમ સાહેબ? એ કહું ત્યાં જાદુગરોની એક પરિષદ છે, એમાં તમારે જવાનું છે. મને કહે સાહેબ 8 દિન પછી હું કહું કે અઠવાડિયા પછી આવીને. મને કહે સાહેબ મારે તો કંઈ જવું નથી. મેં કહું કેમ? તો કે સાહેબ એ બધા જાદુગરોને સુટેડ બુટેડ હોય ને હું તો જંગલનો મદારી, એમને બોલી અને એમનું ખાવાનું ને મારું બીડી બાકસ ને સાહેબ મને નહીં ફાવે કે મારે તો કંઈ જવું નથી. પછી એક જાદુગરને લઈને એની ટિકિટ કઢાવીને મેં એને સમજાવીને રવાના કર્યા. હવે કોઈમ્બતુરમાં ગયા પછી 250-300 દુનિયાભરના જાદુગરો આવેલા, સુટેડ બુટેડ ને હેટ વેટ પહેરીને બધા ફરે. હવે સમજુનાથ બિચારો
સફેદ ધોતી પહેરેલી, ભગવા રંગનો જબ્બો પહેરેલો, ગળામાં મોટી માળા, માથે ભગવી પાઘડી, મોરપીછની કલબી કલગી લગાડેલી. અને જો તો બધા જાદુગરો એની પાસે પાસે બહુ બધા જાદુગર આયા, બ્રહ્મદેશ છે આયા લગતા હે. એટલે આ તો વિચારો એનું આમ ફેર્યા કરે કે સારું આ બધા જાદુગરોને હું શું બતાવવાનો હતો. પછી બીજે દિવસે કાર્યક્રમો શરૂ થયા. એના આયોજક કે સમજુનાથજી આપકો સિર્ફ 5 મિનિટ દિયા જાતા હે, 5 મિનિટ મેં જો ભી બતાના વો બતા દેના. સમજુનાથ કે સાહેબ 5 મિનિટમાં હું બતાવું. એટલે પછી તો કે ખભે લાકડી ને જોડો ભરાવીને મોરલી વગાડતા વખત સ્ટેજ ઉપર એણે એન્ટ્રી કરી. ને આવીને કે ભાઈ મેં કોઈ જાદુગર નહીં હું, મેં તો જંગલમાં રહેને વાળા મદારી હું, છાપ બીછું પકડ કે મેં તો ખેલ કરતા હું, મેરે પાસ કોઈ જાદુ બાદુ તો હે નહીં. એમ કરીને એણે પછી ખેલની શરૂઆત કરી. અને કે ભાઈ આપે છે કોઈ જાદુગર અહીંયા સ્ટેજ પર આ જઈએ. એક જાદુગર આમ 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 કરતો સ્ટેજ ઉપર આવીને પલાઠી મારીને બેઠો. કહીશે નહીં આપ ઉભરક પગે બેઠો. ઉભરક પગે બેઠતા કે ક્યો, તો કે ભાગ ના હો તો ભાગ શકો ને. અને પછી તો સમજુ ના તે મોરલી વગાડતા વગાડતા આ આ આ આ આ કરીને સાહેબ એના મોઢામાંથી જીવતો વીંછી આંકડા વાળો દાઢી ઉપર આમ 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 ફરે. મોટા આંકડા વાળો જીવતો વીંછી મોંમાંથી કાઢીને આંકડા ઉપર ફરે. પછી પકડી પાછું મોંમાં મૂકી દીધો. પછી મોરલે વગાડીને પાછો અ અ અ કરીને સાહેબ મોઢામાંથી 2 વીંછી આમ આંકડા વાળા દાઢી ઉપર આમ આમ ફરે. જાદુગરો સાહેબ સ્તબ્ધ થઈ ગયા કે મોઢામાંથી જીવતા વીંછી કેવી રીતે કાઢે છે. અને પછી વીંછી મોંમાં મૂકીને મોવર વગાડતા વગાડતા પેલા જાદુગર બેઠો તેની પાસે ગો 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 ફેર્યા. અને પછી આ આ આ આ આ કરીને 2 ફૂટનું જીવતું સાપુલ્યું આમ વળખાય એવું સાપુલ્યું એણે મોંમાંથી કાઢ્યું. ન માની શકાય એવી એવી આ વાત છે. પણ અમે તેને આવા અસંખ્ય ખેલ એની પાસે કર્યા છે. સાપુલ્યું કાઢીને પાછું મોંમાં મૂકી દીધું. પાછું મોંવર વગાડતા વગાડતા પેલો જાદુગર બેઠો હતો ને એની પાસે ફરતા 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 જઈને એને માફ કર્યું. સાહેબ એની હેટ ઉડી ગઈ અને અહીંયા 7 ફૂટનો જીવતો મોટો સર્પ વળ ખાય. જાદુગર તો ઊભો થઈને જાય ભાગ્યો. ઓડિયન્સમાં છેલ્લે જઈને બેસી ગયો. સમજુ નાથ કે ખડે રહો ભાગ્યો રહ્યો. અને એ પછી તો સમજુ નાથે કોઈ જાદુગરને બોલાવીને હાથમાં ઈંટ પકડાવીને મોવર ઓગાડતા ઓગાડતા જીવતું સસલું બનાવી દીધું. આવી બધી કરામતો બતાવી. એટલે આયોજકે સમજુ નાથજી આપકે લીએ કોઈ સમય કા બાદ નહીં, આપ જીતના ચાહો ઇતના પ્રોગ્રામ કર સકતે હો. સમજુ નાથ કે મેં પછી 1 કલાકનો પ્રોગ્રામ કર્યો. પછી કાર્યક્રમો બધા પતી ગયા. પછી ત્રીજે દિવસે પૂર્ણાહુતિ વખતે સાહેબ ત્યાંના ચીફ મિનિસ્ટરને આ લોકોને એવોર્ડ્સ આપવા માટે બોલાવેલા. એમાં સાહેબ 2010ની સાલ હતી. 2010નું ફર્સ્ટ પ્રાઇઝ સમજુ નાથ મદારીને આપ્યું ચીફ મિનિસ્ટરના હાથે. અને સમજુનાથ મદારી 2010નું પ્રાઇઝ લઈને અહીંયા ગુજરાતમાં આવ્યા ને ત્યારે સાહેબ ગુજરાત સરકારને ખબર પડી કે આપણું આ મદારી આટલું મોટું ઇનામ લઈ આવ્યો છે જાદુગરોની કોન્ફરન્સમાં. સાહેબ સંગીત નાટક અકાદમીના અધિકારીઓએ ધ્રાંગધ્રાની વસાહતમાં મદારી વસાહતમાં જઈને એનું સન્માન કર્યું. શાલ ઉડાડી રોકડ પુરસ્કાર આપ્યું, ચાંદીની મોરલી આપી. એ સમજુનાથ બિચારા થોડા વર્ષ પહેલાં દિવંગત થયા. પણ આવા કલાકારો આપણે ત્યાં હતા અને આવા કલાકારો સાથે કામ કરવાનું મને સદભાગ્ય મળ્યું છે. એ સાહેબ મારા માટે ખૂબ આનંદની વાત છે કે ભાઈ જીવન સફળ થઈ જાય એવું કામ છે. અને આવા બધા નાના કલાકારોનું સાહેબ જીવનભર કામ કર્યું છે. અને અમારું સદભાગ્ય એ છે કે આપે જે સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે એના અંગે આજે સંવાદ કરવાનું અમને સદભાગ્ય પ્રાપ્ત થયું. અમારો પણ સાહેબ આનંદ છે, બહુ જ આનંદ છે આપની સાથે આટલો વખત વાત કરવાનો અવસર મળ્યો. કારણ કે અમે અહીંયા પહોંચ્યા નથી, આ વિસ્મયથી બધું જોયું છે અને એટલા માટે જ બધા જે અહીંયા ઉપસ્થિત છીએ તે વિસ્મયથી આ સાંભળી રહ્યા છીએ કે આવું બની શકે. જી, મદારી જોયા છે, જાદુગરો જોયા છે, પણ આપ જે રીતે એનું વર્ણન કરો છો કારણ કે આપની વચ્ચે રહ્યા છો અને એને વચ્ચે લઈને પછી બહાર હવે સમજુનાથને કોઈમ્બતુર નહોતું જવું
અને આપે મોકલ્યા તો એટલું બધું પામ્યા છે. સાહેબ, હું આભાર શબ્દ ન વાપરું, કારણ કે એ બહુ નાનકડો શબ્દ છે. આજના ઉત્તમ સંવાદ માટે હું બંને સંસ્થાઓ વતી આપનો અનુભવ વ્યક્ત કરું છું, અને અમે પ્રાર્થના કરીએ કે આ લોકકલાઓ છે કે લોક સાહિત્ય છે, એના એક બહુ મોટા તજજ્ઞ તરીકે આપ જે ઈચ્છો તે ઈશ્વર આપની પાસે અત્યારે જ પૂર્ણ કરાવે, આપનું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે એવી પ્રાર્થના કરીએ છીએ, અને આપણા પ્રત્યે અનુભવ વ્યક્ત કરી હું પ્રણામ કરું છું. આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર. એટલા બધા શ્રોતાઓ વચ્ચે આપે મને મોકલી આપ્યો, અને આપના હસ્તે મારો આવો સરસ ઇન્ટરવ્યૂ થયો, મારું પણ સદભાગ્ય છે. અને મારી બધી અંતરની વાતો જાહેરમાં મૂકી આપવાનું આપે એક ઉત્તમ કામ કર્યું છે, એટલે આપ આશીર્વાદ આપો કે જીવનભર આ કામ કરતા રહીએ. એટલે અમે પ્રાર્થના કરીએ, અમે તો નિમિત્ત છીએ સાહેબ, કેમેરો પણ નિમિત્ત છે કે આ વાતને આપણે આગળ મોકલીએ છીએ. મેં શરૂઆતમાં કહ્યું તો એવું જ છે કે નથી ખબર આજની પેઢીને કે આ જોરાવરસિંહજી જાદવ એ કેમ દિલ્હી સુધી એને નોમિનેટ કરવામાં આવ્યા છે. કારણ આ છે કે એણે સાવ નાનકડા ગામમાં, ખોબાયોડા ગામમાંથી આ કામ કર્યું અને અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે આશીર્વાદ તો આપવા હું ખૂબ નાનો છું, પણ ખૂબ પ્રાર્થના કરું છું સાહેબ. જી જી, મને પણ આનંદ છે કે ખેડૂતનો દીકરો આજે આજે એક નિષ્ઠાથી કામ કરતા કરતા કુદરતે એને આટલી મદદ કરીને આ મોટા સ્થાને પહોંચાડ્યો, એ ઈશ્વરની કૃપા છે. કલાકારોના આશીર્વાદથી સાહેબ હું અહીં સુધી પહોંચ્યો છું એવું માનું છું. સાચી વાત છે, આપની વિનમ્રતા છે, અને એ મહાનતા બદલ સૌ શ્રોતાઓ વતી હું આપનો આભાર વ્યક્ત કરું. ખૂબ ખૂબ આભાર.